छड़ी रूपाड़ी तुम कबाड़ी सुंदर स्त्री घनश्याम हरी बहु लटकाड़ी चाल सुखाड़ी सुंदर श्री घनश्याम हरी सुंदर श्री घनश्याम हरी दर्शन तोरा दुख हर मोरा सुंदर श्री घनश्याम हरि सुंदर श्री घनश्याम हरि अपने वचनामृत द्वि शताब्दी महोत्सव ने पोथी यात्रा अहिया गाजते वाजते अने धामधूम थी पहुंची गई होय हमणा थोड़ी ज क्षणों नी अंदर अपने अहिया आजादी का अमृत महोत्सव ना उपलक्ष में जयरे राष्ट्र वंदना करवानी होय त्यारे सौ भक्तों ने खास विनंती के अहिया थे राष्ट्रगीत शुरू थाय त्यारे सौ भक्तों ए खास अपने सौए उभा थई जवानुं छे त्यारबाद परम पूज्य आचार्य महाराज श्री एमनी साथे वडील संतो जयरे महोत्सव नु उद्घाटन करे अहिया उपस्थित थता होय पधारता होय त्यारे पण सौ भक्तों ए बन्ने बाजू त्यां पोतपोताना स्थाने उभा रही जवानुं छे ए सौ भक्तो एनी खास नोंध लेजो जय हो वचनामृत द्वि शताब्दी महोत्सव नो
મેસેજ આપ બોલજો ત્યાંથી અરે મહિમાય પરમપાર કોઈ માઈક માં જોરથી બોલજો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમની સાથે ગઢપુર મંદિર ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી આ સૌ સંતોની સાથે આપણા જે ઉદ્ઘાટક સંતો છે મહોત્સવમાં એમાં મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી પૂજ્ય સદગુરુ ભગવત જીવનદાસજી સ્વામી ઉપમહંતશ્રી અને ગવૈયા હરિપ્રસાદ સ્વામી પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ભક્તિ તનેદાસજી સ્વામી મહુવા ગુરુકુળ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્ત જીવનદાસજી સ્વામી ગુંદાળા જામ પૂજ્ય ધર્મપ્રિય દાસજી સ્વામી બાપુ સ્વામી ધંધુકા પૂજ્ય લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી બગસરા અને ડોક્ટર શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી મુખ્ય કોઠારી શ્રી વડતાલ આ સૌ સંતોની સાથે પરમ પૂજ્ય માધવપ્રિય સ્વામી પૂજ્ય આપણા શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી સરદાર આ સૌ સંતોની સાથે પૂજ્ય મહારાજશ્રી જ્યારે અહીંયાથી રાષ્ટ્રવંદના આપણે અહીંયાથી ધ્વજવંદન કરવાનું હોય આઝાદી કા અમૃત મહોત્સવ એના ઉપલક્ષમાં અને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભમાં સૌ પ્રથમ જ્યારે અહીંયાથી પૂજ્ય મહારાજશ્રી એ રાષ્ટ્રવંદના કરતા હોય ધ્વજવંદના કરતા હોય ત્યારે આપણે પણ સૌ ભક્તો થોડીવાર આપણે પોતપોતાના સ્થાને ઊભા થઈ જઈએ સૌ ભક્તોને વિનંતી પોતપોતાના સ્થાને જ્યાં બેઠા છે ત્યાં ત્યાં થોડીવાર વોલ્યુમ વધારને પાછળનું કાંઈ અવાજ નથી સંભળાતો સૌ ભક્તો પોતપોતાના સ્થાને ઊભા થઈ જશે સૌ ભક્તોને વિનંતી જે સભામાં ઉપસ્થિત છે એ સૌ ભક્તોને વિનંતી વધારોને પાછળનું વોલ્યુમ પોતપોતાના સ્થાને ઊભા થઈ જશે જ્યાં કેમેરા વાળા ભાઈઓને વિનંતી જ્યાં પૂજ્ય મહારાજશ્રી સંતોની સાથે ધ્વજવંદના કરે છે એ દ્રશ્ય અહીંયા એલઈડી ઉપર આપણને સૌને બતાવશે આપણે સૌ કોઈ જ્યારે અહીંયા રાષ્ટ્રવંદના ધ્વજવંદના થતી હોય ત્યારે એકવાર જોરદાર જય જયકાર કરીએ બોલીએ ભારત માતા કે વંદે વંદે વલ્લભ ભક્તો અહીંયાથી રાષ્ટ્રગીત શરૂ થશે સાઉન્ડ વાળા ભાઈ એક સાથે રાષ્ટ્રગીત શરૂ વાર છે હજી નહીં કરતા શ્રીજી ઉતરે છે અહીંયા જ્યારે આખો સ્વામિનારાયણ સંપ્રદાય એમ કહીએ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત અહીંયા પરમ પૂજ્ય મહારાજશ્રીની સાથે જે આખો દક્ષિણ વિભાગ છે ત્યારબાદ ભુજ હોય અમદાવાદ હોય એ ધામોધામના સંતો અને ધામોધામના ભક્તો જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે ગઢપુર મંદિર ગઢપુર ધામ એટલે વચનામૃત પ્રાગટ્યની ભૂમિ કહેવાય જેમ શાકોત્સવ હોય તો એ લોયાનો હોય પછી આપણે ગમે ત્યાં ભાવ અને પ્રેમથી ઉજવતા હોઈએ એ આખી વાત અલગ છે એવી જ રીતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ એ કદાચ ગમે ત્યાં ઉજવાય પણ વચનામૃત પ્રાગટ્યની ભૂમિ એટલે ગઢપુર ધામ ગણાય અને ગઢપુર ધામની અંદર જ્યારે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાતો હોય ત્યારે જેના મુખે સ્વામિનારાયણ નામ હોય એ સૌ કોઈ ભક્તોને પોતાના હૃદયની અંદર આનંદ અને ઉત્સાહ હોય ત્યારે એના ઉપલક્ષમાં જ્યારે આપણે અહીંયા સૌ પ્રથમ રાષ્ટ્રવંદના પરમ પૂજ્ય મહારાજશ્રી કરી રહ્યા છે એમની સાથે આપણા જોરદાર તાળીઓથી વધાવીએ બોલો ભારત માતા કી જય હો વંદે માતરમ આવો રાષ્ટ્રગીત જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામ
शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे, भारत भाग्य विधाता। भारत माता की वंदे मातरम, वंदे मातरम। वल्लभ भक्तो अहिया पूज्य महाराज श्री नी साथे सौ उद्घाटक श्री जे संतो छे जमना में हमणा ज नाम लीधा हता, ए सौ संतो नी साथे अपना आखाय वचनामृत द्वि शताब्दी महोत्सव ना मुख्य यजमान एटले तलसीभाई गोरधनभाई भिकड़िया तथा अक्षर निवासी प्रेमबेन तलसीभाई भिकड़िया जोटिंगड़ा हाल बैंकॉक, एमना सुपुत्र प्राग्जीभाई तलसीभाई तथा पुत्रवधु असौ भावनाबेन प्राग्जीभाई, सुपुत्र चिमनभाई तलसीभाई तथा पुत्रवधु असौ रेखाबेन चिमनभाई, एमना पौत्र दर्शन प्राग्जीभाई तथा नेन्सी दर्शनभाई तथा पौत्री मानसी भिकड़िया एन जेक क्रेकनल, आ आखो भिकड़िया परिवार छे ए अपना वचनामृत द्वि शताब्दी महोत्सव एना मुख्य यजमान होय त्यारे परम पूज्य आचार्य महाराज श्रीनी साथे जे संतोना में नाम लीधा छे उद्घाटक संतो एमनी साथे आ भिकड़िया परिवार ए पण त्यां जोड़ाशे, एनी सौ भक्तो त्यां ज्यां दरवाजा उपर जे संतो अने भक्तो छे एनी खास नोंद लेशे, भूदेव छे ए त्यां पूजन करावी अने थोड़ी ज वारनी अंदर अपना त्रणेय चेरमेन जे छे ए पूज्य महाराज श्रीनी साथे ज छे, जूनागढ़ना कोठारी चेयरमैन श्री देवनंदन दासजी स्वामी, वड़तालना चेयरमैन पूज्य शास्त्री स्वामी देव प्रकाश दासजी स्वामी एमनी साथे, मुख्य कोठारी स्वामी लक्ष्मीनारायण दासजी स्वामी साथे, संतोमा वडील संतोमा पूज्य सदगुरु नित्य स्वरूप दासजी स्वामी सरदार, पूज्य अपना वक्ता जे छे प्रथम सत्रना प्रथम दिवसना एवा शास्त्री स्वामी माधव प्रिय दासजी स्वामी ए पण ए उद्घाटनमां साथे जोड़ाशे, જ્યારે રિબિન કટિંગ કરે ત્યારે જોરદાર જય જયકાર કરીએ, બોલીએ ગોપીનાથજી મહારાજ વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ કી જય, જય હો। હાલો પ્રવીણભાઈ જય હો, પ્રવીણભાઈ જય હો। जयनाथ गजावो रे, मंगल गीतों गावो रे, जयनाथ गजावो रे, मंगल गीतों गावो रे, जयनाथ गजावो रे, मंगल गीतों गावो रे, महोत्सव गजपुर धाम
ओ धन्य धन्य वचनामृत महोत्सव धन्य धन्य कृतज्ञता महोत्सव धन्य वचनामृत महोत्सव धन्य धन्य कृतज्ञता महोत्सव धन्य 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 आज धन्य 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 ओ धन्य धन्य महाराज श्री अपने धन्य धन्य संत भक्तों ने 1008 आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज सौ संतोनी साथे अहिया वचनामृत द्विशताब्दी महोत्सव एमा जारे संतोनी साथे पधारी रहिया होय त्यारे यजमान श्री जे मुख्य यजमान छे तुलसीभाई गोरधनभाई भिकड़िया अक्षर निवासी प्रेमबेन तुलसीभाई भिकड़िया अने प्रागजीभाई तुलसीभाई ए एमना जे पौत्र छे दर्शन प्रागजीभाई भिकड़िया એ પણ એમની સાથે અહીંયા પોથી યાત્રા છે એ મુખ્ય વ્યાસપીઠિકા છે ત્યાં પધરાવશે આપણા મહોત્સવના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મહારાજશ્રી એમની સાથે અહીંયા સંતોમાં આપણા મહોત્સવના ઉપાધ્યક્ષ એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી ગાંધીનગર ગુરુકુળ એ પણ અહીંયા પધારી રહ્યા હોય ત્યારે વલ્લભ ભક્તો એક વાર જોરદાર ઠાકોરજીનો આપણે સૌ જય જયકાર કરીએ બોલો ગોપીનાથજી મહારાજને જય લક્ષ્મી નારાયણ દેવની જય સંહિતાની જે પોથીઓ છે એ બંને સાઈડમાં સંહિતાની પોથીઓ છે એની પીઠિકાઓ બનાવેલી છે એ બંને સાઈડ અર્ધી અર્ધી એ સંહિતા જે પોથીઓ છે એ ત્યાં પધરાવવાની છે ભૂદેવો જે વ્યવસ્થામાં છે એ ભૂદેવો પણ એમને ત્યાં એની વ્યવસ્થા કરશે વલ્લભ ભક્તો અહીંયા આપણા આજના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી એમને હાર પહેરાવી અને પૂજ્ય મહારાજશ્રી જ્યારે એમનું પૂજન કરતા હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવીએ આપણી કથાના મુખ્ય યજમાન એવા પ્રાગજીભાઈ અને તળસીભાઈ એ તળસી બાપા એમની સાથે અહીંયા આગળના ભાગમાં પૂજ્ય મહારાજશ્રીની સાથે વક્તાશ્રીનું અને જે પોથીનું પૂજન છે પોથી પૂજનમાં એમની સાથે ત્યાં જોડાશે બંને સાઈડમાં જે સદગુરુ સંતો છે એમને વિનંતી કે અહીંયા વડીલ સંતો છે એ જે વ્યવસ્થાપક સંતો છે એમના એ કહે એ પ્રમાણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે અન્ય જે કોઈ સંતો છે સૌ સંતોને વિનંતી કે બંને સાઈડમાં જગ્યાઓ છે એ બંને જગ્યાએ પોતપોતાનું સ્થાન સૌ સંતો ગ્રહણ કરશે એવી સૌ સંતોના ચરણોમાં વિનંતી છે સૌ ભક્તો પણ પોતપોતાનું સ્થાન સભાની અંદર ગ્રહણ કરશે વલ્લભ ભક્તો અહીંયા જ્યારે આપણા મહોત્સવના મુખ્ય યજમાન તુલસીભાઈ અને એમના પુત્ર પ્રાગજીભાઈ જ્યારે પૂજન કરી રહ્યા છે વક્તાશ્રીનું ત્યારે જોરદાર તાળીઓથી આપણે એ પૂજનને એકવાર વધાવીએ જે યજમાનો ઠાકોરજીનો શણગાર અને વાઘા લઈને ઊભા છે એ સૌ ભક્તોને વિનંતી કે અહીંયા ઉપરના ભાગમાં એ વાઘા અને શણગાર લઈ અને સ્ટેજ ઉપર આવી જશે જે ભક્તો હાથમાં શણગાર અને વાઘા લઈને ઊભા છે એ સૌ ભક્તોને વિનંતી કહીએ વાઘા અહીંયા ઉપરના ભાગમાં લઈને આવી જશે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પરાવાણી કહીએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિએ મુમુક્ષુઓના કલ્યાણને માટે જે વચનો વહેવડાવ્યા છે એ અમૃત જેમ કોઈ અમૃતનું પાન કરે અને એનું મરણ છે એ ટળી જાય એવી જ રીતે
आ सहजानंद स्वामी ना वचनो रूपी अमृत नु कोई जीवात्मा पान करे तो एना जन्मो जन्म छे ए टळी जाय अने जीवात्मा छे ए मुक्तात्मा बनी जाय एवा अद्भुत सहजानंद स्वामी ना वचनो एटले वचनामृत ग्रंथ जेनी अंदर जीव ईश्वर माया ब्रह्म अने परब्रह्म नु शाश्वत स्वरूप छे ए अध्यात्मनी रीते बतावामां आव्युं होय अध्यात्मिक मार्गे चालतो कोई साधक होय एनी माटे आबेहूब अने सरल मार्गदर्शन जो कोई ग्रंथनी अंदर होय तो ए वेदनुं वेदना स्वरूप समान वचनामृत ग्रंथ एने ज्यारे 200 वर्ष पूर्ण थता होय अने एनो वचनामृत द्विशताब्दी महोत्सव ऐतिहासिक अने भव्यती भव्य रीते ज्यारे गढपुर धामने आंगणे उजवाई रह्यो होय जे भूमिनी अंदर નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે સોય અગ્ર સમાન અવની રે નથી વણ સ્પર્શે પાવની રે અક્ષરધામના ધણી અહીંયા ગઢપુરની અંદર આવ્યા અને જેમ શ્રીકૃષ્ણ પરમાત્મા હંમેશા વ્રજવાસીઓને યાદ કરતા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એ ગમે ત્યાં જતા પણ અયોધ્યાવાસીઓને યાદ કરતા એવી જ રીતે સહજાનંદ સ્વામી ગમે ત્યાં વિચરણમાં જાય તો એ ગઢપુરવાસીઓને હંમેશા યાદ કરતા એ ગઢપુર ધામની ભૂમિ એ વચનામૃત પ્રાગટ્યની ભૂમિ એ ધામની અંદર જ્યારે અહીંયા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ એનું આપણે દીપ પ્રાગટ્ય કરવા માટે જઈ રહ્યા હોઈએ ત્યારે અહીંયા દીપ પ્રાગટ્યમાં જે જે સંતોના હું નામ લઈશ એ સૌ સદગુરુ સંતો એ સૌ સંતો અને અહીંયા ઉપસ્થિત આપણા પરમ પૂજ્ય મહારાજશ્રી એમની સાથે આપણા જે મુખ્ય યજમાન છે એ પણ એમની સાથે જોડાશે ત્યારે અહીંયાથી જે જે સંતોના હું નામ બોલીશ એ સૌ સંતો અહીંયા ફટાફટ આગળના ભાગમાં જ્યાં આપણે દીપ પ્રાગટ્ય કરવાનું છે વ્યવસ્થાપક સંતોએ જે વ્યવસ્થા કરી છે એ આગળના ભાગમાં સૌ સંતો પૂજ્ય મહારાજશ્રીની સાથે ઉપસ્થિત થશે અહીંયા દીપ પ્રાગટ્યની અંદર સનાતનદાસજી સ્વામી ભુજ પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામી વડતાલ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસિક પૂજ્ય દેવ પ્રકાશદાસજી સ્વામી ચેરમેન શ્રી વડતાલ પૂજ્ય સ્વયં પ્રકાશદાસજી સ્વામી ટાઇટમ ગુરુકુળ પૂજ્ય દેવનંદનદાસજી સ્વામી ચેરમેન શ્રી જૂનાગઢ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી લોયજ પૂજ્ય સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી સ્વામી નાયર ગુરુકુળ અને આપણા મહોત્સવના મુખ્ય યજમાન તળસીભાઈ ગુરધનભાઈ ભીકડિયા અને એમના પુત્ર પ્રાગજીભાઈ ભીકડિયા જોટિંગડા બેંગકોક અને એમની સાથે માંડવીથી દેવકૃષ્ણદાસજી સ્વામી કચ્છ ભુજ આ સૌ સંતો અહીંયા પરમ પૂજ્ય મહારાજશ્રી એમની સાથે અહીંયા દીપ પ્રાગટ્યમાં સૌ સંતો ઉપસ્થિત થશે પરમ પૂજ્ય મહારાજશ્રી એમના ચરણોમાં વચ્ચેના ભાગમાં પૂજ્ય મહારાજશ્રી પૂજ્ય ચેરમેન શ્રી અને મુખ્ય યજમાન તળસીભાઈ ગુરધનભાઈ એમની સાથે રહેશે મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીની સાથે જે સદગુરુ સંતો છે કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી આપણા મહોત્સવના ઉપાધ્યક્ષ એવા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન જ્ઞાન પ્રકાશ સ્વામી જોરદાર તાળીઓથી આપણે આ દીપ પ્રાગટ્યને વધાવીએ 9 દિવસ સુધી સહજાનંદ સ્વામીની પરામણી વચનામૃત ગ્રંથ એની કથાનું શ્રવણ અને અહીંયા ભક્તિની ધૂણી દેખાવાની હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે સૌ આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના દીપ પ્રાગટ્યને વધાવીએ બોલો ગોપીનાથજી મહારાજને જય લક્ષ્મી નારાયણ દેવની જય હો જય હો એક વાર બંને હાથ ઊંચા કરીને મહોત્સવને વધાવી લઈએ બોલો ગોપીનાથજી મહારાજ કી જય
बोलो गोपीनाथ जी महाराज की जय, बोलो गजपुर धाम की जय। लक्ष्मी नारायण देव संस्थान वड़ताल थी पाठशाला ना जे विद्वानो भुदेवो छे ए अहीं एक मिनिट माटे वेदगान करवाना होय वचनामृत द्वि शताब्दी महोत्सवना प्रारंभनी अंदर जे वेदवाणी गणाय परावाणी गणाय ए वचनामृत द्वि शताब्दी महोत्सव एनो प्रारंभ थतो होय त्यारे अपना लक्ष्मीनारायण देव पाठशाला संस्कृत महाविद्यालय छे एना भूदेवो वेदगान करशे। અહીંયા સંહિતા પાઠની જે પોથીઓ છે એ યજમાનોની પાસે અમુક પોથી હજી છે, એ સૌ યજમાનોને વિનંતી કે જેમ બને એમ જલ્દી એ વચનામૃત સંહિતાની પોથીઓ છે એ અહીંયા સ્ટેજ ઉપર બંનેની સાઈડ બંને સાઈડમાં પોથીની એ સંહિતા પાઠની પીઠિકાઓ તૈયાર કરેલી છે એ જગ્યાએ જેમ બને એમ જલ્દી એ ત્યાં સંહિતા પાઠ એ સંહિતાની જે પોથીઓ છે એ અહીંયા પહોંચાડશે એવી સૌ જે યજમાનશ્રીઓ છે એમને વિનંતી। જે વચનામૃતની પોથીઓ છે જેમ બને એમ જલ્દી ત્યાં જે સ્વયંસેવકો હોય તો એ સ્વયંસેવકોને સોંપી દેશો તો એ પણ અહીંયા સ્ટેજના બંને બાજુના ભાગમાં એ પોથીઓ પહોંચાડી દેશે। સૌ સંહિતા પાઠના જે યજમાનો છે જેમણે આ પોથીઓ પોતાના મસ્તકે ધારણ કરી હતી એ સૌ યજમાનોને વિનંતી। આપણે જ્યારે આ વચનામૃત દ્વિ શતાબ્દીના પ્રથમ દિવસના પ્રથમ સત્ર એનો પ્રારંભ કરવા જવું છે ત્યારે અહીંયા જે મુખ્ય યજમાન છે જેનું હમણાં મેં નામ લીધું હતું ફરીવાર એકવાર નામ લઈશ, એ મુખ્ય યજમાન આખાય મહોત્સવના એમને વિનંતી કરીશ કે પ્રાગજીભાઈ અને એમના પિતાશ્રી તળસીભાઈ એમની સાથે એમના પૌત્ર છે દર્શનભાઈ એ પણ એમની સાથે અહીંયા સ્ટેજ ઉપર આપણે જ્યારે પ્રથમ સત્રની આરતી કરવી એ તરફ જવું છે ત્યારે અહીંયા સ્ટેજ ઉપર આગળના ભાગમાં પ્રાગજીભાઈ એ તુલસી બાપા એમને સાથે લઈ અને અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે। એમની સાથે એમના પુત્ર છે પ્રાગજીભાઈના જે દર્શનભાઈ એ પણ એમની સાથે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે। વ્યવસ્થાપક સંત આવો તુલસી બાપા આવો આગળના ભાગમાં જીવરાજભાઈ શેઠ ખોપાળા એમને વિનંતી કરીશ। જીવરાજભાઈ શેઠ ધર્મનંદનમહં
विचिन्तये गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ परम पूज्य वक्ता श्री एमने ओली बाजू थी तुलसी बापा એ પણ એમની સાથે જોડાશે. પૂજ્ય વક્તાશ્રીનું પ્રથમ સત્રનું જ્યારે અહીંયા આપણે પ્રારંભનું પૂજન કરવા જઈ રહ્યા હોઈએ, તુલસી બાપા મુખ્ય યજમાન જ્યારે હાર પહેરાવતા હોય, એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ, એકવાર જોરદાર જય જયકાર કરીએ. બોલો ગોપીનાથજી મહારાજ ને જય, સ્વામિનારાયણ ભગવાન ને જય. અહીંયા આગળના ભાગમાં પ્રથમ સત્ર અને પ્રારંભની આરતીમાં એ તુલસી બાપા, એમના પૌત્ર દર્શનભાઈ એ એમની સાથે જોડાશે, રાજજીભાઈ ભીકડિયા. આ યજમાન પરિવારના જે ભીકડિયા પરિવારના બહેનો છે એ મહિલા વિભાગમાં પણ આરતીની તૈયારીઓ થયેલી હોય તો મહિલા વિભાગમાં એ બહેનો ત્યાં આરતીનો લાભ લેશે. આવો આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભની અને પ્રથમ સત્રની આરતીની અંદર ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે જોડે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ નામી ચરણ સરોજ, તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી, ચરણ શીશ ધર્યાથી, ચરણ શીશ ધર્યાથી, દુખનાખ્યા તોડી નારાયણ, નરભાતા દ્વિજ કુળ તનુ પ્રભુ, દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નાર નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી, અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમ થી છૂટી, કાળ કરમ થી છૂટી, કુટુંબ સહિત તરસ્યા અવસર, કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી, પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલીએ ગોપીનાથજી મહારાજ કી સૌ ભક્તો આરતી આપી પોતાના મસ્તકે આરતી ધારણ કરી લેશે અને જે મુખ્ય યજમાન છે મહોત્સવના
એ તળસીભાઈ ગોરધનભાઈ ભીકડીયા અને પ્રાગજીભાઈ તળસીભાઈ ભીકડીયા એ અહીંયા જ સ્ટેજ ઉપર થોડી વાર માટે પોતે અહીંયા રહેશે. આપણે જે સંતો ધામોધામથી અહીંયા ઉપસ્થિત છે એમાં આપણા અખાય મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અહીંયા ઉપસ્થિત હોય, એમની સાથે આપણા ઉપાધ્યક્ષ એવા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર ગુરુકુળ એ અહીંયા ઉપસ્થિત છે, જેમનું મંગળ પ્રવચન છે એવા પૂજ્ય દેવપ્રકાશ સ્વામી દેવકૃષ્ણ સ્વામી રાજકોટ સંસ્થાન એ પણ અહીંયા જ્યારે ઉપસ્થિત હોય, પેલી બાજુ પૂજ્ય દાદા પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી એ પણ અહીંયા ઉપસ્થિત હોય, પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી સરદાર, પૂજ્ય મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, આપણા સત્સંગ સભાના પ્રમુખ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશ દાસજી સ્વામી વડતાલ, પૂજ્ય ચેરમેન વડતાલ દેવકૃષ્ણ દાસજી સ્વામી એ પણ અહીંયા ઉપસ્થિત છે, આપણા સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી, આપણા બોર્ડ સલાહકાર પૂજ્ય બાપુ સ્વામી ધર્મપ્રિય દાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી સ્વયં પ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય ચેરમેન જૂનાગઢ કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, આ જે વડીલ સદગુરુ સંતો અહીંયા ઉપસ્થિત છે એ સૌ સંતોના પૂજન માટે અહીંયા તળસી બાપા અને એમની સાથે એમના પુત્ર પ્રાગજીભાઈ અને પ્રાગજીભાઈના પુત્ર દર્શનભાઈ એમને વિનંતી કરીશ કે અહીંયા આ સૌ વડીલ સંતો એમના પૂજનમાં આ બાજુ ઉપસ્થિત થશે. વ્યવસ્થાપક સંતો છે એ અહીંયા આ યજમાન પરિવારને હાર આપશે. ત્યારબાદ અહીંયા ઘણા બધા ધામોધામથી વડીલ સંતો ઉપસ્થિત છે, એમાં ગઢપુરના વડીલ સંતોમાં પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય મારા ગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી, અહીંયા વંથલીથી દેવપ્રસાદ સ્વામી, નાયરથી ભક્તિ સ્વરૂપ સ્વામી, હરિયાણાથી ભક્તિ જીવન દાસજી સ્વામી, અમરેલીથી ભક્તિ સંભવ સ્વામી, ધોલેરાથી હરિપ્રકાશ સ્વામી, ગાંધીનગર ગુરુકુળથી હરિવલ્લભ સ્વામી, ગારિયાધાર ગુરુકુળથી વિષ્ણુપ્રકાશ સ્વામી અને ઢસા ગુરુકુળથી શાસ્ત્રી સ્વામી ધર્મવિહારી દાસજી સ્વામી, ધોરાજીથી મોહન પ્રસાદ સ્વામી ઇત્યાદિ ઘણા બધા ધામોધામથી સંતો ઉપસ્થિત છે. સમય સમય પ્રમાણે સૌ સંતોને આપણે અહીંયા સન્માનીશું, સૌ સંતોના નામ જાહેર કરીશું. પણ અત્યારે આ જે કોઈ સંતો ઉપસ્થિત છે એમાં બગસરાથી લક્ષ્મીપ્રસાદ સ્વામી એ પણ અહીંયા ઉપસ્થિત હોય, આ સૌ વડીલ સદગુરુ સંતો એમનું પૂજન આ મહોત્સવના મુખ્ય યજમાન એ જ્યારે કરી રહ્યા હોય ત્યારે અન્ય ઉપસ્થિત સૌ સંતોનું પૂજન વિનુભાઈ અકાળાવાળા છે એ અહીંયા ઉપસ્થિત થશે અને પૂજ્ય મહારાજશ્રીનું પૂજન એ આપણા ટ્રસ્ટી બોર્ડના મેમ્બર વિનુભાઈ અકાળાવાળા એ અહીંયા ઉપસ્થિત થશે. અત્યારે અહીંયા આપણી કથાના જે મુખ્ય યજમાન છે એ યજમાન પરિવારમાં કૌશલભાઈ ચતુરભાઈ સુહાગ્યા પરિવાર પીઠવડી અમદાવાદ એ જો અહીંયા યજમાન પરિવાર ઉપસ્થિત હોય તો અહીંયા ઘણા બધા ધામોધામથી સંતો જ્યારે પધારેલા હોય અને સૌ સંતોનું પૂજન આપણે અહીંયા કરવાનું હોય તો જે યજમાન પરિવારોના હું નામ લઈશ એ સૌ ભક્તો યજમાનશ્રીઓ અહીંયા જલ્દી જેમ બને એમ જલ્દી ફટાફટ અહીંયા ઉપસ્થિત થશે. કૌશલભાઈ ચતુરભાઈ સુહાગ્યા, યોગેશભાઈ બાબુભાઈ દેવાણી ક્રાકજ, રતિભાઈ ઝવેરભાઈ વઘાસિયા તથા હિંમતભાઈ તથા ઝવેરભાઈ વઘાસિયા પીપળવા સુરત, પંકજભાઈ ઘનશ્યામભાઈ પટેલ વડોદરા, એમના પુત્ર અલ્પિતભાઈ પંકજભાઈ એ પણ એમની સાથે અહીંયા ઉપસ્થિત થશે, એમના પૌત્ર જો નીલકંઠ કે અહીંયા ઉપસ્થિત હોય તો એ પણ એમની સાથે આવશે. ત્યારબાદ ભીખાભાઈ નાગજીભાઈ સુતરિયા પાલડી સુરત, ઘનશ્યામભાઈ ભીખાભાઈ સુતરિયા એ જો અહીંયા ઉપસ્થિત હોય તો એ પણ અહીંયા સૌ સંતોના પૂજનમાં જોડાશે. હિતેશભાઈ ભીખાભાઈ સુતરિયા, મેઘલ માધવ સાવન,
इत्यादि भाईओ एमने साथे होय तो ए पण अहींया उपस्थित थशे। उमंग भाई हरेश भाई पटेल यूएसए, अनंत भाई मयूर भाई गांधी वडोदरा, ईश्वर भाई पोपट भाई गोलकिया, विजय भाई तथा निर्मल भाई गोलकिया परिवार अड़ताला आ कथाना यजमान श्रीओ छे ये जो अहींया उपस्थित होय तो फटाफट स्टेज ऊपर आवी अने संतोना पूजन में जोड़ाशे। अहींया वचनामृत द्विशताब्दी महोत्सव एटले आखा स्वामीनारायण संप्रदायनो महोत्सव गणाय। सहजानंद स्वामीनु घर एटले स्वामीनारायण संप्रदायनु केन्द्र बिंदु एटले गढ़पुर धाम। स्वामीनारायण संप्रदायना सद्ग्रंथोने आपणे जो नजर करीए ए सद्ग्रंथोनी अंदर तो आपणने ख्याल आवे के गढ़पुरनो जेटलो महिमा छे आ ब्रह्मांडनी अंदर कोई धामनो कदाच आटलो महिमा ए वर्णन नहीं करेलो होय। केम के सहजानंद स्वामीए मध्यना तेरमा अक्षरधामनु मध्य कह्युं अने अक्षरधामनु मध्य कह्युं एटले बधी वात त्यां पूरी थाय एटली मोटी वात सहजानंद स्वामीए करेली होय त्यारे आ गढ़पुर धामनो जेटलो महिमा कहीए एटलो ओछो छे। अने ए अक्षरधामना मध्यनी अंदर बेसी अने जे वचनामृतोनु पान मुमुक्षु जीवात्माओने करावेलो होय अने ए वचनामृतनो द्विशताब्दी महोत्सव एनी अंदर जयरे आखाई स्वामीनायण संप्रदायना संतो अहीं उपस्थित होय एवी ज रीते सांख्योगी माताओ पण धामोधाम थे अहीं उपस्थित होय त्यारे सौ संतो अने सांख्योगी माताओने एक वार जोरदार तालियोथी वल्लभक्तो अपने वधावीए अने आ वचनामृत द्विशताब्दी महोत्सव ए खूब ज धामधूमथी अने भव्यती भव्यताथी जयरे अहीं उजवावानो होय त्यारे एना मंगल प्रवचननी अंदर मंगल उद्बोधन में अहिया महंत स्वामी धर्मनंदन दासजी स्वामी भूज मंदिर अने ज्ञान जीवन दासजी स्वामी कुंडल अने तथा महंत स्वामी श्री देवकृष्ण दासजी स्वामी राजकोट गुरुकुल आ त्रणे संतोना अहिया जयरे नाम होय त्यारे अहिया उपस्थित पूज्य महंत श्री देवकृष्ण दासजी स्वामी राजकोट गुरुकुल एमना चरणों में हूँ विनंती करीश पूज्य स्वामी जी आप आओ अने वचनामृत द्विशताब्दी महोत्सव एनु मंगल उद्बोधन करशो पूज्य स्वामी जी। सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा श्री गोपीनाथ जी महाराज, धर्मधुरंधर आचार्य महाराज, श्री राकेश प्रसाद जी महाराज, अत्रे पधारेला ब्रह्मनिष्ठ संतो, यजमान श्रीओ, वाला हरिभक्तो, गढ़पुर धाम एटले संप्रदायनो मुख्य केन्द्र। भगवान स्वामीनारायणे आ गढ़पुर मंदिर पोते पोतानी हाजरी में बंधायुं छे। एमनो आ वचनामृतनो द्विशताब्दी महोत्सव चाली रह्यो छे। 185 जेटला वचनामृतो आ गढ़पुर धाम में भगवान स्वामीनारायणे रजू कर्या छे। गोपीनाथ जी महाराज की मूर्ति नारायण जी भाई करी छे। 3 महीना में ये मूर्ति पूरी करी छे। त्या दादा खाचर दरबार में ये मूर्ति नु काम महाराज चालतो तो महाराज खाट में बैठेला बैठेला अने एमना अंग प्रमाणे महाराज की नजर समक्ष आ मूर्ति बनावी छे।
મહારાજ એ મૂર્તિને 10 વખત ભેટ્યા છે અને આ મારું સ્વરૂપ જ છે એમ બધા માનજો. અને ભગવાન સ્વામિનારાયણની પોતે આરતી ઉતારી છે એટલે ગઢપુર ધામ ગોપીનાથજી મહારાજની મૂર્તિ અને દાદા ખાચરનું સમર્પણ એ અજોડ છે. અને એ નારાયણજી ભાઈ ઉપર મહારાજ રાજી થઈને પોતાના સર્વે અંગના વસ્ત્રો મહારાજ એમને આપ્યા, બાથમાં ગાલીને મળ્યા, છાપતી છાતીમાં ચરણાબિંદ આપ્યા, એટલો રાજીપો વ્યક્ત કર્યો. અને બીજો કે આ ગઢપુર ધામ એટલું પ્રસાદીનું છે કે મહારાજ આ દાદા ખાચરનું ઘર એ પોતાનું ઘર માનીને મહારાજે અનંત લીલાચરિત્રો કરી ઘણા ઉત્સવો અહીં ઉજવા છે એટલે આ સંપ્રદાયનું કેન્દ્ર છે. અને ગોપીનાથજી મહારાજનું આકર્ષણ જ એવું છે કે દૂર દૂરથી માણસો એમના દર્શને આવે છે, ભજન કરે છે અને માનતાઓ કરે છે, બધી ફળીભૂત થાય છે. બીજું હરજી ઠક્કર એ પણ અહીંયા મહારાજની અનન્ય ભાવે એની ભક્તિ હતી અને એ દાદા ખાચરના દરબારમાંથી જીવા ખાચરના દરબારમાં જતા હતા અને એ અરજી ઠક્કર એને મહારાજે એ પોતે બેઠા હતા ત્યાં મહારાજ તો કાળો ધાબળો ઓઢીને મહારાજ એની એની પાછળ પાછળ ઊભા હતા અને મહારાજે કીધું કે આજે ગોપીનારાયણજી મહારાજની મૂર્તિ છે એ પ્રત્યક્ષ ભગવાન છે એમ તમે માનજો. અને મહારાજે એમની ઉપર રાજી થઈને અને બાથમાં ગાલીને મળ્યા અને દાદા ખાચર છે એનું સમર્પણ બહુ મોટું છે કારણ કે જે દાસ થવામાં મજા છે એ બોસ થવામાં નથી, બોસમાં લોસ બહુ છે. ત્યારે એક વખત બધાએ કાઠી દરબારો અને બધાએ વડતાલ સમયમાં જતા હતા, એમાં 10 ઘોડાઓ દાદા ખાચરના હતા એની ઉપર બધાએ પાર્ષદો બેસી ગયા હતા. દાદા ખાચર એક બાજુ ઊભા હતા. પછી મહારાજે કીધું આ દાદા ખાચર ક્યાં બેસશે, ત્યારે એક પાર્ષદને ઘોડી નીચેથી ઉતારી અને દાદા ખાચરને બેસાડ્યા. મહારાજનો એમની ઉપર અનન્ય રાજીપો હતો અને એનું સમર્પણ અજોડ હતું અને એનું એના જેવું દાસત્વ પણ બહુ દુર્લભ છે. અને અનંત ચરિત્રો મહારાજે લીલા ચરિત્રો કર્યા, અન્નકૂટના ઉત્સવો ઉજવા, રંગોત્સવ કર્યા અને આ ગઢપુર ધામને એક દિવ્ય ધામ બનાવી દીધું. અને આ મંદિર જે પહેલા આ મંદિર કર્યું ત્યારે મહારાજ ગોપીનાથજી મહારાજની આરતી ઉતારી અને પોતાના શરીરમાંથી એટલું તેજ છૂટ્યું એ બધું તેજ એ મૂર્તિમાં લીન થઈ ગયું. ત્યારે આ દિવ્ય ધામના એક એક કણે કણમાં ભગવાનનો સંબંધ છે. મહારાજે બહુ અહીંયા ઘણા વર્ષો વિચરણ કર્યું અને આ પાવન ભૂમિને એકદમ સર્વશ્રેષ્ઠ તીર્થ બનાવ્યું છે. ત્યારે આપણે પણ આ સ્થાનનો મહિમા, ગોપીનાથજી મહારાજનો મહિમા આપણા અંતરમાં રગે રગમાં હોવો જોઈએ. અને આ ધામમાં બીજા બિરાજેલા સંતો પણ ખૂબ ભાગ્યશાળી છે અને આને જેનો સંબંધ થયો
એ બહુ પૂર્વના પુણ્યશાળી હોય એને જ આ ભગવાનના સ્વરૂપનો સંબંધ થાય છે. ત્યારે મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આ દેવ આપણા અંતરમાં અને અખંડ બિરાજે અને ભગવાનની મૂર્તિનું સુખ આપણને મળે. કારણ કે ગઢપુર ધામ કેન્દ્ર છે, એમાં ભગવાનનું સ્વરૂપ છે એ તો મધ્ય કેન્દ્ર છે. ત્યારે આપણે એનું ભજન કરી આપણા અંતરમાં સદાચાર, સત્સંગ અને ભગવાનની ભક્તિ આવે એવી મહારાજને પ્રાર્થના કરીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો ગોપીનાથજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીજીને. આપણો અહો ભાગ સ્વામિનારાયણ ભગવાનની આ પુણ્યભૂમિમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી સંપ્રદાયના બ્રહ્મનિષ્ઠ વયોવૃદ્ધ પરમ આદરણીય સદગુરુ સંતો આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે. સંહિતા પાઠી સંતો, ભૂદેવો, આટલા યજમાનો અને હરિભક્તો, ત્યારે મને કહેવાનું મન થશે, પ્રેમાનંદ સ્વામીના શબ્દો યાદ આવે છે, વોહી ગઢપુર આતે હે જીને જીને શ્રીજી બોલાતે હે. તમને કોણે બોલાવ્યા? સ્વામિનારાયણ ભગવાને બોલાવ્યા ભાઈ. સ્વામિનારાયણ ભગવાનનું આ અતિ સર્વોત્તમ સ્થાન છે સંપ્રદાયનું, મૂર્ધન્ય સ્થાન. મહારાજે પોતાની કર્મભૂમિ બનાવી 30-30 વર્ષ સુધી મહારાજ અહીંયા રહ્યા, સંતોને ભક્તોને લાડ લડાવ્યા, ત્યારે આટલા વચનામૃતો કીધા. એ વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ સંપ્રદાયમાં ઘણી બધી જગ્યાએ ઉજવાણો, ત્યારે ગઢડું અમથું છેલ્લે છે. શ્રીજી મહારાજે મંદિર છેલ્લે બનાવ્યું અને વચનામૃતો પણ છેલ્લે, ગઢડામાં પણ અંત્યના પણ છેલ્લે જ થયા. સત્સંગી જીવનની સમાપ્તિ પણ અહીંયા જ થઈ, ભક્ત ચિંતામણની સમાપ્તિ પણ મહારાજે અહીંયા જ કરી. આવું સુંદર અદ્ભુત સ્થાન, આ સ્થાનના મહિમાની વાતો આ સ્ટેજ ઉપરથી બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો ખૂબ કહેશે. પોતાના અનુભવમાં આવેલી શ્રીજી મહારાજનો મહિમા જે સમજ્યા છે એ આપણને સૌને 9 દિવસ સુધી આ લાભ મળવાનો છે. અને અત્યારે સમય ટૂંકો છે, માધવપ્રિય સ્વામીજીનું સેશન પણ આપણે સાંભળવું છે, મહારાજશ્રીના આશીર્વાદ પણ લેવા છે, ત્યારે મને આનંદ થશે અમારા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરમ ભગવદીય પ્રાગજીભાઈ તળસીભાઈ ભીકડિયાની સાથે સાથે અહીંયા જે ભવ્ય સ્મૃતિ મંદિર ભગવાનનું બનવાનું છે, શ્રી હરિ સ્મૃતિ મંદિર, એની ભવ્યતા કંઈક જુદી જ હશે. મહારાજે જે મધ્યના 13માં કીધું, આ ગઢડું શહેર કે આ ઓસરી, આ દાદાનો દરબાર, આ કાંઈ દેખાતું નથી, આ તો અક્ષરધામનું મધ્ય દેખાય છે. એ અક્ષરધામ અહીંયા ઊભું થવાનું છે. એના મુખ્ય યજમાન છે પરમ ભગવદીય શ્રી નાનજીભાઈ ગાંગજીભાઈ ગોળવિયા તથા અક્ષર નિવાસી રામભાઈબેન નાનજીભાઈ ગોળવિયા વેલાવદર, એમના સુપુત્રો અક્ષર નિવાસી મગનભાઈ તથા ધર્મપત્ની ગંગા સ્વરૂપ મંજુલાબેન, શ્રી રમેશભાઈ તથા તેમના ધર્મપત્ની રસીલાબેન, પ્રવીણભાઈ તથા ધર્મપત્ની ગૌરીબેન, પૌત્ર રાજુભાઈ, અશ્વિનભાઈ, વિજયભાઈ, અલ્પેશભાઈ, ચિરીનભાઈ, શૈલેષભાઈ, ગોકુળભાઈ, આખો પરિવાર જરા અહીંયા ઉપસ્થિત છે. પ્રેરણા સરદાર મંદિરના કોઠારી સ્વામી બાલમુકુંદાજી સ્વામીની પ્રેરણાથી એમણે અહીંયા આ સેવા સ્વીકારી છે. મેં અશ્વિનભાઈને કીધું, તમારી હાથ પેઢી આ ગોપીનાથજી મહારાજના પ્રતાપે સુખી થઈને અક્ષરધામમાં ગઈ છે. એ ગોપીનાથજી મહારાજની સેવા કરવાનો જ્યારે તમને ચાન્સ મળ્યો, તમારા ભાગ્યનો કોઈ પાર નથી. અહીંયા ગોપીનાથજી મહારાજને ત્યાં ખૂબ સેવાઓ કરી, એક એક હરિભક્તોના નામ લો, આપણી છાતી ગદગદિત ફૂલે. અમારે શેઠ જીવરાજભાઈ 2-2 વર્ષથી ખડે પગે ઊભા રહી, એમના ભાઈઓ ખોડાભાઈ ને બધાને ઊભા રાખી, પરસેવો પાડીના ગોપીનાથજી મહારાજના મંદિરની સેવા કરે છે. જ્યારે વિસ્તૃત એ બાબતમાં આપણે જઈશું ત્યારે હું ઝીણવટભરી વાત કરીશ.
સમયાભાવે અત્યારે ઊંડો નથી ઉતરતો. અત્યારે બીજું મંગલ ઉદ્બોધન સત્સંગ મહાસભાના પ્રમુખ અમારા સૌ આદરણીય સંત સમિતિના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાદી સ્વામીને હું વિનંતી કરીશ કે પોતે પોતાનું મંગલ ઉદ્બોધન આપશે. શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાદી સ્વામી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગજ્જિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ધર્મમાયા કલિકામકાલં ગોસાધુધર્મામર વિપ્રપાલં દૈત્યાંશનાશં સ્વજનપ્રકાશં વંદે હરિં ભક્તિસુતં પ્રશાંતમ્. શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની, વિક્રમ સંવત 2079 ભાઈ દૂજ યમ દ્વિતીયાના પવિત્ર દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પવિત્ર અક્ષરધામ જ જેને કહીએ એવા શ્રી ગઢપુર ધામમાં સ્વામિનારાયણ ભગવાન જ્યાં 250થી વધારે વચનામૃતો સંતો ભક્તોને ઉદ્દેશીને કહ્યા છે એવા પવિત્ર ધામમાં આ ધામના મુખ્ય દેવ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ભગવાન તત્સ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, ધર્મભક્તિ વાસુદેવ નારાયણ, ભગવાન સૂર્યનારાયણ, મુકુંદ બ્રહ્મચારી સ્વરૂપ શ્રી હનુમાનજી મહારાજ આ પવિત્ર સભામાં ઉપસ્થિત, વ્યાસ સ્વરૂપ વક્તા આદરણીય સંપ્રદાયના મહાન વિદ્વાન સત્સંગભૂષણ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીજી, આ સત્સંગની આ દિવ્ય શોભા જેમના કારણે આપણે સૌ માણી રહ્યા છીએ એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન ધર્મધુરંધર આચાર્ય મહારાજ, શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આ સમગ્ર મહોત્સવમાં અત્યારે આ સ્ટેજ ઉપર નથી, પરંતુ જેઓએ પોતાનો પ્રાણ રેડી અને ગઢપુરમાં દેવ પક્ષની સત્તા લાવ્યા છે એવા આદરણીય સદગુરુ પૂજ્ય ભાનુસ્વામી, આ સભામાં ઉપસ્થિત પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, આદરણીય લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, બીજી સાઈડમાં બેઠેલા સર્વે વંદનીય સદગુરુ સંતો, પૂજ્ય ચેરમેન શ્રી હરિજીવન સ્વામીજી, ગુરુ નારાયણ પ્રસાદ સ્વામી, આદરણીય સૌ બ્રહ્મનિષ્ઠ સંતો, આ મહોત્સવના મુખ્ય યજમાન પ્રાગજીભાઈ વિકડિયા, સહયજમાન જીવરાજભાઈ, કથાના યજમાન અમારા કૌશલ, યજ્ઞના અમારા યજમાનશ્રીઓ અને અનેકવિધ આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના સર્વે યશસ્વી યજમાનો, ભગવાન સ્વામિનારાયણના લાડીલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કૃપાથી આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ એનું આજે પ્રથમ દિવસ શરૂઆત થઈ રહી છે ત્યારે ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું. અહીંયા જે સંતોએ નિર્દોષ ભાવે આ ઉત્સવ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે એમાં ભગવાન ગોપીનાથજી મહારાજ તમારી પૂર્ણ કૃપા આપજો, કારણ કે યજ્ઞશાળા મારા શ્વેતભાઈ કુંડ સ્વામી હોય, આ સ્ટેજનું જે વિશ્વલભ સ્વામીના સંતો હોય, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના સંતો હોય, અનેક યજ્ઞશાળા વિભાગે સિવાય ઉતારા વિભાગો, નાના નાના યજમાનો, આ બધા સંતોએ જવાબદારીઓ પોતે જાતે માથે લઈ અને આ વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ સંતો પોતે જાતે પદાર્પણ કરીને ઉજવી રહ્યા છે.
મને લાગે છે કે આ સંપ્રદાયનો પહેલો એવો ઉત્સવ હશે કે જેમાં સંતોએ એક સ્થાનને સંભાળ્યા પછી આવો બિગ ઇવેન્ટ કોઈક થઈ રહ્યો હોય, પહેલામાં પહેલો આવો ઉત્સવ છે. સમૂહ શક્તિના પરિણામે છે આ સંપનું પરિણામ છે. આ જે કંઈ આપણે જોઈ રહ્યા છીએ એ ગોપીનાથજી મહારાજની પૂર્ણ કૃપાનું પરિણામ છે. ભગવાન સ્વામિનારાયણ 25થી વધારે જે સ્થાનમાં વર્ષો રહ્યા એ સ્થાનનો મહિમા આપણે કહેતા થાકી જઈએ. ચંદ શબ્દોમાં કહું તો ગઢપુર વડતાલ ધામ કેવા, શરીર વિશે શુભ નેત્ર જોડ જેવા. વડતાલને ગઢડા એને આપણે જુદા ન પાડી શકીએ. અને શ્રી વચનામૃતની જ્યારે વાત કરું ત્યારે આજે આપણે આખો સંપ્રદાય સ્વામી નારાયણ ભગવાન છે આવું જેટલા માને છે બધા જ. ચાર મહાન સદગુરુ સંતોના ઋણી છે. એમાં મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સદગુરુ ગોપાલાનંદજી સ્વામી, સત્સંગની માં સદગુરુ મુક્તાનંદજી, પંડિતાગ્રગણ્ય સદગુરુ નિત્યાનંદજી અને શ્રીજી હસ્તતુલ્ય ભગવાનના રાઇટર સદગુરુ શુકમુનિ. આ ચારેય સંતોએ આવનારી હજારો પેઢીઓ ઉપર બહુ મોટી કૃપા કરી છે. કારણ કે ભગવાનનો અવતાર હજુ 4,32,000 તો કળિયુગના વર્ષો બાકી, આમ ગણો તો આખો કલ્પ, એમાં તો હજુ 28મો કળિયુગ આ મન્વંતર વૈવસ્વતમાં તો, એટલે ઘણી લાંબી મંજિલ કરોડો અબજો જીવોએ કાપવાની, એની વચ્ચે પૂર્ણ પુરુષોત્તમનો આવિર્ભાવ સૌના જીવનું કલ્યાણ કરવાના હેતુથી. ને એ જે બોલ્યા એને એક્ઝેક્ટ એ શબ્દોમાં એમણે ટાંકી લીધું. આ બહુ મોટી આપણા ઉપર કૃપા કરી છે આ ચારેય સંતોએ. એ સંતોએ જો આવી કૃપા ન કરી હોત, એ વચનામૃતનો સંગ્રહ ન કર્યો હોત. નિષ્કુળાનંદ સ્વામી વડોદરામાં કોઈ જ્યારે સયાજીરાવ ગાયકવાડને મળવા જવાનું થયું શ્રીજી મહારાજને, ત્યારે વચનામૃતનો નાનકડો જે સામાન્ય ચોપડો તૈયાર થયો હતો ફાઇનલાઇઝેશન, તો લોયાની અંદર જ્યારે નિત્યાનંદજી બતાવવા માટે ગયા ત્યારે એમણે થોડું ઘણું કર્યું, પરંતુ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે બતાવવા ગયા ત્યારે એમણે મહારાજને જ્યારે ચોપડો બતાવ્યો, ગઢપુરના વચનામૃતો, થોડા ઘણા વડતાલના વચનામૃતો, કારિયાણીના વચનામૃતો, મહારાજ જો એને બહુ રાજી થયા. શ્રીહરિએ એમાં એક સૂચન કર્યું કે આમાં લાઈવનેસ નથી. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે પરંતુ લાઈવનેસ નથી. મહારાજ જે દિવસે જેટલા વાગે જ્યાં બેઠા અને જે ધારણ કર્યું ને જે અવસ્થામાં ધારણ કર્યું આવું લખાવવાનું સૂચન પણ શ્રીજી મહારાજે જાતે પોતે કર્યું. એટલે આ સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી તો છે, પણ સ્વામિનારાયણ ભગવાનના પોતાના વચનોને પોતે બધી જ રીતે એન્કરેજ કર્યા છે. એટલે આ જેને કહેવાય સુપર ઓથર આ સંપ્રદાયની, કોઈ જેમ શિક્ષાપત્રીજી છે એમ શ્રી વચનામૃત સદગ્રંથ છે. સામાન્ય ઘરડા ઘરની જે રેંટીઓ કાઢનારી ડોશી હોય એ પણ જો આ વચનામૃતને 1-2-5 વખત વાંચે તો પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઈ સ્કોલરને પાછા પાડે એવી આ પોડિયમ ઉપર આવીને વાત કરે એવી તાકાત એ વચનામૃતની અંદર રહેલી છે. ગજબની તાકાત, જે વાંચતા હોય, જે અનુભવ સિદ્ધ પુરુષો હોય એને આ વચનામૃતની તાકાતની ખબર હોય છે. આજથી એક પેઢી પહેલાંના સંતો 1 વાર 2 વાર 5 વાર 10 વાર 100 વાર વાંચવા માટેના નિયમ રાખતા. આ વચનામૃત એ આપણો જીવન પ્રાણ છે. આનો આવો ઉત્સવ થવો જોઈએ. આ ઉત્સવ થવાથી મૂળ સંપ્રદાયની વાત, સહજાનંદ સ્વામી મહારાજના વિચારો, સ્વામિનારાયણ ભગવાનનો જે સળંગી સંપ્રદાય છે એની વાત દુનિયાના પટ સુધી જાય છે, ને ત્યારે ગોપીનાથજી મહારાજની કૃપા દ્રષ્ટિ આખા જગત ઉપર થાય છે. આ બહુ નેસેસરી છે, આ બહુ જરૂરિયાતનું આપણે કામ કરી રહ્યા છીએ. અને આમાં બધા સંતોએ સામૂહિક જે ભૂમિકા ભજવી છે એ ખરેખર વંદનને લાયક છે. ખૂબ સંતો માટે આદર થાય છે, લાગણી થાય છે કે આવું કામ આપણે સમૂહમાં ધારીએ તો શું ન થઈ શકે. શ્રીજી મહારાજનો જ્યાં શ્રી વિગ્રહ અગ્નિ સંસ્કરિત થયો એ આ પવિત્ર ભૂમિ છે ને, જ્યાં મહારાજે પોતે ઈચ્છા વ્યક્ત કરી અને અગ્નિ સંસ્કાર થયો છે. આ સ્થાનમાં તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આમ આપણને અહેસાસ થાય
એવું દિવ્ય સ્થાન બનવું જોઈએ ને એનો પ્લાન પણ ગઢપુર મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ આપણું દેવપક્ષનું બોર્ડ આવ્યું પછી એમણે કર્યો છે એટલે ખૂબ ધન્યવાદને પાત્રા બોર્ડ છે બહુ મોટી સેવા સંપ્રદાયના ભવિષ્યની આ બધા કરી રહ્યા છે મહારાજને પ્રાર્થના કરું હરિજીવન સ્વામી બહુ ડેડિકેશનથી અત્યારે કામ કરી રહ્યા છે પાયો એ અંદર ખૂબ વ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છે મને કોઈએ પૂછ્યું કે આ બોર્ડનું અસ્તિત્વ બધા નાના મોટા કેસીસને બાકી બધું છે મેં કીધું જો હરિજીવન સ્વામીનો પગ છે ને એ અંગદનો પગ છે એક મોટી સભામાં હનુમાનજી મહારાજના પ્રતિનિધિના રૂપમાં અંગદ ગયા અને ત્યાં પગ મૂક્યો પછી એ પગ ખસ્યો નહોતો જેને ખસેડવો હોય એણે બીજો જન્મ લેવો પડે આ અંગદનો પગ છે સંપૂર્ણપણે પૂર્ણિમાનો ચંદ્ર અહીંયા બિરાજમાન છે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ એના પૂર્ણ આશીર્વાદની આ સભા છે એટલે આમાં ક્યારેય કોઈ દિવસ કોઈએ પણ સ્વપ્નમાં પણ એવું વિચારવાનું નહીં કે આમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો એક અણુભાર ફેરફાર થશે ગઢપુર વહી આતે હૈ જીને શ્રીજી બોલાતે એટલે મહારાજની પૂર્ણ કૃપાથી યજમાનશ્રીઓએ બહુ સારું ધનામાં આપ્યું છે ભગવાનને પ્રાર્થના કરું ગોપીનાથજી મહારાજને કે ભગવાનના વચનામૃતોનો યથાર્થ તત્વ અહીંયાથી કહેવાય સંપ્રદાયના વડીલ વિદ્વાન સંતો અહીંયાથી વચનામૃતની વાત કરવાના છે એમાં પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી માધવપ્રિય સ્વામી નિત્યસ્વરૂપ સ્વામી ધર્મવલ્લભ સ્વામી એ બધા સંતો મર્મજ્ઞ સંતો છે આ પૂર્ણ પુરુષોત્તમના વાક્યો જે અત્યારે આ પૃથ્વીના પટ ઉપર જે મોટાભાગની જે પ્રજા છે એમાં બે પ્રજા વધારે છે જે વસ્તી છે પૃથ્વીના પટ ઉપર 7 અબજથી વધારે એમાં 2 પ્રજા વધારે છે એક મુસલમાન ને ક્રિશ્ચિયન બંને પ્રજાના જે સ્થાપક જે છે એમના ઉપદેશો આટલા મોટા સ્થાપકોના ઉપદેશો પણ ક્યારેય આવા સંગ્રહિત નહોતા થયા જેમ કે મોહમ્મદ પૈગંબર સાહેબના ઉપદેશો એ અસ્થિ ઉપર સંગ્રહિત કરવા પડ્યા જે તે વખતના એમના જે સંગ્રહ કરતા શિષ્યો હતા એમણે ઊંટના હાડકા ઉપર એ લખવા પડ્યા એ પછી પાછા રીઇન્કાર થયા ભગવાન બુદ્ધના પણ અનેક વખત ઉપદેશોને ફરી ફરીને કરવા પડ્યા મહાવીર સ્વામીના ઉપદેશોને પણ અનેક પ્રકારે એમણે સંગ્રહિત કરી અને વલભી જેવા શહેરની અંદર મોટી મોટી હજારો આપણા જેમ સંતો આજે 200-300 એ બેઠા છીએ એમ 5-5 હજારની સભાની અંદર સંતોએ નક્કી કરતા કે નહીં આ ઉપદેશ નહીં આ ઉપદેશ પાકો એ બધું જ માત્ર 4 સંતો આપણા માટે મૂકીને ગયા છે મુક્તાનજી ગોપાળાનંદજી નિત્યાનજી સુખમુનિ તો એ બધી વાતો આ મર્મજ્ઞ સંતો કરશે ભગવાનને પ્રાર્થના કરું કે વાસ્તવમાં શ્રીજી મહારાજની જે પરાવાણી છે જનજન સુધી જાય એનાથી આધ્યાત્મિક ભાથું 1000 કરોડો જીવોનું બંધાય અને ગોપીનાથજી મહારાજની પૂર્ણ કૃપા બધા ઉપર થાય એટલી મંગલ વાત કરીને વિરમું છું સહજાનંદ સ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય નવતમ સ્વામીના આશીર્વાદને સ્વામીને એટલી જ વિનંતી છે અમારી અને અમારા બધા આગેવાન યજમાનોની 9 દિવસ સુધી ગઢડે રહેવાનું છે આ ઉત્સવ હાલે ત્યાં સુધી શ્રીજી મહારાજ 29 વર્ષ રહ્યા 29 દિવસ નહીં તો કંઈ નહીં 29 કલાક તો રહેવું પડે કે નહીં આ ઉત્સવમાં ડાયસ ઉપર આગલી હરોળમાં બેઠેલા તમામ સદગુરુ સંતોના ચરણમાં મારી દંડવતભરી પ્રાર્થના અને વિનંતી છે કે આ ગઢડું નશે નશમાં આ ગઢડાનો મહિમા આપ સદગુરુ સંતોના હૃદયમાં તો છે જ અને આપ ગાઓ બી એટલા છો આપણે સાંભળીએ છીએ બધા ત્યારે આવતીકાલે હું દોહરાવીશ પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ વચનામૃતની કથા સ્વામી કરવાના છે સંતોને હરિભક્તોને જણાવીશ કે જે હું વાત કરતો હતો અશ્વિનભાઈ ગોળવિયાની સ્વામીના પૂર્વાશ્રમના બધા સગા સંબંધી છે સ્વામી અમે વાત કરી એમાં રાજીની પણ નિત્યસ્વરૂપ સ્વામીના આદેશથી બાલમુકુંદ સ્વામીની પ્રેરણાથી આ પરિવારે ₹11,11,11,111 શ્રીજી મહારાજનું અક્ષરધામ જેવું મંદિર જ્યારે અહીંયા બનવાનું છે ત્યારે એના પાયામાં બહુ મોટી આ પરિવારે સેવા કરી છે
મને યાદ છે મહારાજશ્રી બોલ્યા હતા દરબારગઢમાં જ્યારે આ ઉત્સવના સંકલ્પની જાહેરાત થઈ હતી, બેનરનું ઉદ્ઘાટન મહારાજશ્રીએ કર્યું હતું 2 વર્ષ પહેલાં, ત્યારે મહારાજશ્રી બોલ્યા હતા કે 3.5 કરોડ રૂપિયા આપે એવો પહેલો યજમાન આ ગરડામાં ભળ્યો. ભાઈ પ્રાગજીભાઈએ સંકલ્પ અમારા ગુરુ અને હરિઓમ સ્વામીની પ્રેરણાથી જ્યારે સંકલ્પ કર્યો ત્યારે આ સત્સંગ તો સાગર જેવો છે. સંતોના યોગમાં આવીને પોતાની સંપૂર્ણ સંપત્તિ ભગવાનના ચરણે ન્યોછાવર કરી આપે એવો આ ઉદાર સંપ્રદાય છે, ઉદાર એના આશ્રિતો છે. વિશેષ નવતમ સ્વામીએ કીધું એમ આ મહોત્સવ બધા હું અવારનવાર કહેતો રહ્યો છું, શ્રીજી મહારાજનું આ ગઢડું છે એ ઘર છે, આખા સત્સંગનું ઘર છે, આ ઉત્સવ પણ આખા સત્સંગનો છે, કેવલ ને કેવળ ગઢડા બોર્ડનો કે ગઢડાના સંતોનો નથી. એટલે ગઢડા મહારાજનું ઘર, મહારાજના ઘરને નાતે આખા સત્સંગનું ઘર એ નાતે આ ઉત્સવની શરૂઆત આજે જ્યારે આટલી દિવ્યતાથી તમે જુઓ તો ખરા, પહેલો જ દિવસ એકડે ઠેઠ સભા મંડપ ભરાઈ ગયો છે, ત્યારે ક્યાંય જગ્યા નથી બેસવાની. આ શ્રીજી મહારાજનું પ્રત્યક્ષપણું, ગોપીનાથજી મહારાજનું પ્રગટપણું અહીંયા સ્પષ્ટ સાબિત થાય છે, બધાને દર્શન થાય છે. ત્યારે આ મહોત્સવમાં ઘણા દિવસોથી જે સંતો સેવા આપે છે એમને દંડવત કરવાનું મન થાય, એ અમારે શ્રીજી સ્વામી હોય, કારણ સ્વરૂપ કારણ સ્વામી હોય, બાલ સ્વામી હોય, જે જે વિભાગમાં સર્વમંગલ સ્વામી હોય, જે જે વિભાગમાં જે સંતો કરે છે બધાનું વિગત ક્રમશઃ અમે સન્માન કરવાના છીએ, સ્વાગત કરવાના છે, પૂજન કરવાના છે ટેમ્પલ બોર્ડ વતી. પણ અત્યારે સમય અભાવે પૂજ્ય માધવપ્રિય સ્વામી તરફ જઈએ. બહુ જ મોટા સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન, સંપ્રદાયનું ગૌરવ, સંપ્રદાયને આબરૂ વધારે એવા મહા મોટા સંત એના ચરણોમાં હું વિનંતી કરું, આપણને કથા વાર્તાનો વચનામૃત દિવ્ય કથાનો લાભ આપશે. પૂજ્યપાદ સદગુરુ વર્ય માધવપ્રિય સ્વામીજી. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે વચનામૃત કથાનો આરંભ કરીશું. 2 મિનિટ ધૂન. સ્વામી નારાયણ, સ્વામી
તાલે નારાયણ સ્વામી વંદન ઝીલજો. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે હરે કૃષ્ણાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. ઓમ અવતારિણે ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. દિવ્ય આચાર્ય પરંપરા ને દિવ્ય સંત પરંપરાને વંદન કરીને ઝીલજો. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમઃ નમઃ. જય ઘોષ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય.
ગોપીનાથજી મહારાજના ચરણોમાં વંદન કરી, જેમનું સાનિધ્ય અપાર પ્રેરણાનો સ્રોત છે, જેમનો કાર્યકાળ સંપ્રદાયનો સુવર્ણ યુગ છે, એવા પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણોમાં વંદના. સભામાં વિરાજમાન સર્વ બ્રહ્મનિષ્ઠ સંતો અને આપ સર્વના હૃદયમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ. હાથ ઊંચા કરો, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. સર્વના ચરણોમાં વંદન કરી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો આરંભ જ્યારે થઈ રહ્યો છે ત્યારે વાલા ભક્તજનો, મને લાગે છે કે આ દિવ્ય આરંભ ભગવાન સ્વામિનારાયણની પરાવાણીથી થાય. આજનો જે વિષય છે એને જ લગતું બહુ સુંદર વચનામૃત છે, એને આપણે સાંભળીશું. અમે હજારો પ્રવચન કરીશું, પણ વહાલા ભક્તજનો આ વચનામૃતને તોલે હજારો પ્રવચન નહીં આવે. વચનામૃતો અદ્ભુત છે, એમાં ખોવાઈ જવાય છે. સરળમાં સરળ છે અને ગહનમાં ગહન છે. સનાતન ધર્મના પાયારૂપ વેદ આઠ સત્શાસ્ત્ર, એમાં પણ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્ર ઉપરના ભાષ્યો, શ્રીમદ ભગવદ્ ગીતાજી, આ બધાયનો અર્ક જો ભર્યો હોય તો મહારાજના વચનામૃતમાં ભર્યો છે. સનાતન ધર્મનું શ્રેષ્ઠ રૂપ જો સમજાવ્યું હોય તો ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું છે. તો એ પરાવાણી અતિ અદ્ભુત છે, પણ એ પરાવાણીને આરંભ કરું એ પહેલા જે ભૂમિ ઉપર પ્રથમ વચનામૃતનો વરસાદ થયો અને જે ભૂમિ ઉપર છેલ્લું વચનામૃત વરસ્યું એવી ગઢપુરની પાવનકારી ભૂમિને હજારો હજાર વંદનાઓ. અરે ચેરમેન સ્વામી બહુ વિનય વિવેકી, બધાને સાથે રાખીને ચાલનારા સાધુ છે. એમણે સરસ વાત કરી કે અહીંયા બધું છેલ્લું છે, મંદિર છેલ્લું, વચનામૃત છેલ્લું, મહારાજનો વિસામો એટલે જીવનલીલાનું પ્રકરણ છેલ્લું. ચેરમેન સ્વામીને તું એટલું જ કહીશ, શાસ્ત્રીજી એન્જિન સરસ હોય, ડબ્બા અફલાતૂન હોય, ફાસ્ટ ટ્રેક ઉપર ગાડી જતી હોય, પણ ગાર્ડનો ડબ્બો તો છેલ્લો જ હોય. એની લીલી ઝંડીને આરે આધારે હાલે બાપ, એટલે તમે ગાર્ડના ડબ્બાને સ્થાને છો. ગઢપુરની લીલી ઝંડીને આધારે આખો સંપ્રદાય ચાલે છે. તો ખેર વચનામૃતનું પાન કરીશું, અમને આનંદ છે.
કે ઘણા ઉત્સવો સંપ્રદાયે ઉજવ્યા. પૂજ્યપાદ મહારાજશ્રીનું સાનિધ્ય ઉત્સવોને અષાઢી મેઘ વરસે એવું અનરાધાર પ્રેમનો વરસાદ બનાવી દે છે. અમારા યુવાન સંતોની કાર્યશક્તિ સોળે કળાએ ખીલે છે. વિશેષ આનંદ એ છે કે આજે ગ્રંથ મહોત્સવ છે. હર સંપ્રદાય એનો પાયો ગ્રંથ છે અને એ પાયો સ્વયં ભગવાન સ્વામિનારાયણે બાંધ્યો છે. એટલે આજે સંપ્રદાયમાં પહેલી વખત દ્વિશતાબ્દી વચનામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એનો આપણે આયોજકોને જેટલા ધન્યવાદ આપીએ જોરદાર તાલીઓથી એટલા ઓછા છે. હર સંપ્રદાયમાં ગ્રંથ મહોત્સવ હોવો જ જોઈએ. ભગવાન કૃષ્ણ અંતર ધ્યાન થયા ત્યારે એમણે કહ્યું કે આજથી હું ભાગવતમાં પ્રવેશ કરું છું. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી જો વાંગ્મય સ્વરૂપ હોય તો આ વચનામૃત પણ ભગવાન સ્વામિનારાયણનું વાંગ્મય સ્વરૂપ છે. એ વાંગ્મય સ્વરૂપ વચનામૃત એમનો મહોત્સવ દિવ્ય મહોત્સવ છે. વાલા ભક્તજનો, આપ સામે બેઠા છો એને તો એટલું જ કે સંપ્રદાયના આટલા બ્રહ્મનિષ્ઠ સંતો આ દ્રશ્ય જો આપણને અંતકાળે યાદ આવશે ને તોય મારો ગોપીનાથ આપણને તેડવા આવશે એવું દિવ્ય વાતાવરણ છે. આ સાધારણ સભા નથી. ખેર, મહારાજની જ વાણીને સાંભળીએ. વાલા ભક્તજનો, સંપ્રદાયના ગ્રંથ વાંચનની, ગ્રંથ પાઠની, ગ્રંથ સ્વાધ્યાયની એક પ્રક્રિયા પરંપરા છે. જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે બે વખત સ્વામિનારાયણ હરે બોલાય છે. હું ઈચ્છું કે એ જ પરંપરાને અનુસરીએ. મને સંભળાય એમ હું બોલાવું ત્યારે મને સંભળાય એમ તમારે પ્રતિઘોષ કરવાનો છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એટલે શું? પૂજ્ય સંતો, આ પ્રગટ ભક્તિનો સંપ્રદાય છે. સ્વામિનારાયણ હરે એ સંબોધન છે. સ્વામિનારાયણ હરે નો અર્થ છે કે હે મહારાજ, તમારી જ વાણી એનો તમારી આગળ હું પાઠ કરું છું. એ છે સ્વામિનારાયણ હરે, પ્રગટ ભાવ છે. એકવાર ફરીથી સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પ્રેમથી શ્રવણ કરજો. બહુ અદ્ભુત વચનામૃત છે. પરાવાણીનું પાન કરીએ. સંવત 1876ના મહાશુદ્ધિ દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. આપણી નજર સમક્ષ, અંતઃચક્ષુ સમક્ષ આ દ્રશ્ય ઉભરાવવું જોઈએ. આ સ્થાનથી આપણે અપરિચિત નથી. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા, મહારાજ સાવધાન કરે છે. આડાવળું જોવામાં મોબાઈલ બંધ રાખો, ચપટીનો અર્થ આ છે. ચપટી વગાડીને બોલ્યા, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ.
અને એ વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો, સુરત એટલે એકાગ્રતા, સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું જે હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય અને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય અને કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય અને કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તોમાં હોય છે. કોઈ મકાન હોય એના ચાર મજબૂત પિલર્સ હોય તો વહાલા ભક્તજનો, આપણા દિવ્ય ઉદ્ધવ સંપ્રદાય, ભાગવત ધર્મ, આ સંપ્રદાયના ચાર મજબૂત પિલર છે. જીલો ધર્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા જીલવાનું છે, વચનામૃત છે. અમારે હરિભક્તોએ કીધું કહો મહારાજ, કેટલી સાવધાની છે. ધર્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા આત્મનિષ્ઠા, આત્મનિષ્ઠા વૈરાગ્ય નિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા ભક્તિ નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા એ જ સ્વરૂપ નિષ્ઠા છે, એ જ આશ્રય નિષ્ઠા છે. હવે મહારાજ એક એક અંગ જે છે એનું વર્ણન કરે છે. હવે જેને ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાના વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, તેને વિશે પ્રીતિય યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા, તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે. વાલા ભક્તજનો, સામાન્યપણે જગતમાં ધર્મ એટલે વિધિ અને નિષેધ કહેવાય છે, આ કરવું અને આ ન કરવું. અહીંયા ભગવાન સ્વામિનારાયણ ધર્મને ભક્તિનો ઓપ આપી રહ્યા છે. આ ભાગવત ધર્મનિષ્ઠા નથી કીધી મહારાજ, ભાગવત ધર્મનિષ્ઠા કીધી છે. આનો અર્થ એ છે કે જે આપણે ધર્મનું પાલન કરીએ છીએ, સીધી ભાષામાં કહું તો એ મહારાજને રાજી કરવા માટેનું હોય તો એ ભાગવત ધર્મ છે. સામાન્ય શાસ્ત્રોના વચનોનું પાલન હોય યા સમાજ વ્યવસ્થા માટેના ધર્મનું પાલન હોય તો એ એ ધર્મનિષ્ઠા છે, એ ભાગવત ધર્મનિષ્ઠા નથી. અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તા રૂપે એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા એને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે, એવી રીતે એવી રીતના શાસ્ત્રમાં પ્રીતિય યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું એમાં વિક્ષેપ આવે તો તેને સહન ન કરી શકે એવી પ્રકૃતિવાળો હોય. આજે આપણે બહુ ટૂંકમાં આત્મનિષ્ઠા વિશે વિચાર કરીશું. આ જ્ઞાન નિષ્ઠા છે,
सामान्य रीते आत्माना स्वरूप ने जाणवू ने ज्ञान कहेवामां आवे छे, पण अहींया ज्ञान एथी पूरतुं नथी। पोताना स्वरूपनुं ज्ञान अने भगवानो महिमा समझे तो ए आत्मनिष्ठा साची, नहींतर ए भागवत आत्मनिष्ठा न कहेवाय, मात्र आत्मनिष्ठा कहेवाय। खैर महाराज कहे छे, अने जेने वैराग्य निष्ठा प्रधान होय तेने तो एक भगवानी मूर्ति विना जे सर्वे माइक पदार्थ मात्र तेने विषे निरंतर अरुचि वर्ते, अने असत्य रूप जाणीने पोते मलनी पेठे त्याग कर्या जे ग्रह कुटुंबी आदिक पदार्थ तेनी निरंतर विस्मृति वर्ते, अने ते भक्त जे ते त्यागी एवा जे भगवानना भक्त तेना समागमने ज करे अने भगवाननी भक्ति करे ते पण पोताना त्यागमां विरोध न आवे एवी रीते करे, अने त्याग छे प्रधानपणे जेमा एवी वार्ताने पोते करे, अने त्यागने प्रतिपादन करनारू जे शास्त्र तेने विषे रुचिवाळो होय, अने पोताना त्यागने विषे विरोध करनारा जे स्वादु भोजन अने सदवस्त्रादिक पंच विषय संबंधी माइक पदार्थ मात्र तेने पामवाने विषे अतिशय अरुचि वर्ते। आ वैराग्य पण भगवान साथे जोड़ायेलो छे, कोरो वैराग्य नथी। हवे महाराज भक्ति निष्ठा क्यों, स्वरूप निष्ठा क्यों एनी वात करी रह्या छे। अने जेने भक्ति निष्ठा प्रधान होय तेने तो एक भगवानना स्वरूपने विषे ज अतिशय दृढ़ प्रीति वर्ते, अने ते भगवानना स्वरूपथी अन्य एवा जे माइक पदार्थ तेने विषे पोताना मननी वृत्तिने धारी शके नहीं, अने प्रेमे करीने भगवानने वस्त्र अलंकारनु धारण करे, अने ते भक्तने भगवानना जे मनुष्य चरित्र तेना श्रवणने विषे अतिशय रुचि वर्ते, अने भगवाननी मूर्तिना निरूपणने करनारू जे शास्त्र तेने विषे अतिशय रुचि वर्ते, अने जे भक्तने भगवानने विषे प्रेमने देखे ते भक्तने विषे ज तेने प्रीति थाय, अने ते विना पोताना पुत्रादिकने विषे पण क्यारेय प्रीति न थाय, अने ते भक्तने भगवान संबंधी क्रियाने विषे ज निरंतर प्रवृत्ति होय। एवी रीते चार निष्ठावाळा भक्तना लक्षणनी वार्ताने विचारीने जेनू जेवू अंग होय ते कहो। महाराज ना संवादो छे, महाराज पूछे छे, संतो जवाब आपे छे, महाराज कहे छे, सामे हरिभक्तोने पण महाराज बोलता करे छे, तमारू अंग कहो। संभळाय छे? હું ભક્તોને સંતોને તો ન પૂછાય, સંભળાય છે? આ ચારે હેમ્બલો હવે વિચાર કરો, આમાંથી આપણે ક્યાં છે? ભક્તિ નિષ્ઠા છે, વૈરાગ્ય નિષ્ઠા છે, ધર્મનિષ્ઠા છે કે આત્મનિષ્ઠા છે? મહારાજ કહે છે, અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે, તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે, અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના ન હોય। અંગ એટલે રુચિ, અંગ એટલે એવું નહીં કે આ માથું ના હાથ ને આ પગ, અંગ એટલે રુચિ, પોતાનો સ્વભાવ જેમાં પોતાને ભક્તિ કરવાનો આનંદ આવતો હોય। અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં, પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં, અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય એવું એનું અંગ વ્યભિચરી જાય। માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો, અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો। પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઊભા થાવ, પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઊભા થયા,
પછી શ્રીજી મહારાજે એ સર્વેને પાછા બેસાડ્યા. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, એ ચારે અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણ દોષ છે કે નહીં? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો. જે ચારે અંગવાળા જે ભક્ત તેમના અમે પ્રથમ લક્ષણ કયા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે, અને એ પ્રમાણે જે ન વર્તાય એટલો એમને વિશે દોષ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈ અધિક ન્યૂન છે કે ચારે તુલ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે, અને જ્યારે ચાર નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે એ સર્વ થકી અધિક છે, અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે એને ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃતમ થયું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, આ ચાર નિષ્ઠાઓ એ આપણું લક્ષ્ય છે. મહારાજે કીધું, આ વચનામૃત દર્પણ તુલ્ય છે. વચનામૃત વાંચ્યા પછી પોતાના અંગનો વિચાર કરવો જોઈએ. સ્કૂલોમાં પણ કયો વિદ્યાર્થી કયા વિષયમાં આગળ વધશે એના માટેની પરીક્ષાઓ હોય છે, એપ્ટિટ્યૂડ ટેસ્ટ. સત્સંગમાં આગળ વધવું હોય તો આપણું અંગ ઓળખવું જોઈએ. અંગમાં રહીને ભક્તિ થાય તો ભક્તિ પુષ્ટ થાય. મહારાજે ચાર અંગની વાત કરી, એમાંથી આપણે બે અંગ વિશે થોડીક વાર વાત કરીશું. એક આત્મનિષ્ઠા, બીજી સ્વરૂપ નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ છે અચળ સ્થિતિ. ખાલી શબ્દોથી હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, એથી આત્મનિષ્ઠા થતી નથી. આત્મનિષ્ઠાની કસોટી તો જ્યારે સુખ દુઃખ માન અપમાન થાય. આવો સરસ સમયો હોય અને કોઈને હાર પહેરાવાય અને કોઈને ન પહેરાવાય, ત્યારે ન પહેરાવાયો હોય એને શું થાય? ત્યારે ખબર પડે આત્મનિષ્ઠા કેવી છે. ઉતારો સરખો મળ્યો એને તો વાંધો ન આવે, ન મળ્યો ત્યારે ખબર પડે કે આત્મનિષ્ઠા કેવી છે. અને હારો મળ્યો એને એમ થાય કે ના, મારા જેવો કોઈ નથી. આ બંને બંને જગ્યાએ તકલીફો છે. વાલા ભક્તજનો, આત્મ સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. મહારાજે સારંગપુરના પહેલા વચનામૃતમાં આત્મા અને અનાત્માનો દેહનો વિવેક શીખવો છે. જીલો વચનામૃત, જીલશો તો મને સહેલું પડશે. જીલો, હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, દેહ જડ છે, દેહ જડ છે, હું એટલે આત્મા, હું શુદ્ધ છું, હું શુદ્ધ છું, દેહ નરક રૂપ છે, દેહ નરક રૂપ છે, હું અવિનાશી છું, હું અવિનાશી છું, દેહ નાશવંત છે, દેહ નાશવંત છે, હું આનંદ રૂપ છું, હું આનંદ રૂપ છું, દેહ દુઃખ રૂપ છે, દેહ દુઃખ રૂપ છે. મહારાજ સમજાવે છે, આ શરીરમાં જે ઇન્દ્રિયો અંતઃકરણ કાર્ય કરે છે મારે લીધે કરે છે, હું પરમ શુદ્ધ છું, અવિનાશી છું. પણ હકીકત એ થઈ છે કે નિયામક
કંટ્રોલ કરનાર આપણે છીએ, પણ પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે. ઇન્દ્રિયો આપણું નિયંત્રણ કરે છે. એક જૂની કહેવત છે, મરેલો મકોડો જીવતાને તાણે. સંભળાય છે બરાબર? શું? મરેલો મકોડો જીવતાને તાણે. બને? મરેલો જીવતાને તાણે, મરેલો જીવતાને તાણે. તમે તો બધા હરિભક્તો છો એટલે બહુ વાંધો ન હોય, પણ કોઈને બીડી પીવાની ટેવ હોય અને સભામાં આવી ભરાણા હોય, એક કલાક થાય ને એટલે તલપ લાગે. બીડી જીવતી છે કે મરેલી? એ બીડી બોલે, ઊભો થા, અહીં ક્યાં આવ્યો, બહાર નીકળ. આ મરેલો જીવતાને તાણે. બીડીઓ તો નથી પણ મોબાઈલ છે. વાલા ભક્તજનો, મોબાઈલની રિંગ વાગે આમ જોવે તો મોબાઈલ જીવતો છે કે મરેલો છે? બોલો, ઊભા કરી દે કે ન કરે? એમાં જો બૈરાનો ફોન આવ્યો હોય તો તરત ઊભો કરે. મરેલો જીવતાને તાણે. ઇન્દ્રિયોને અંતઃકરણ જડ છે પણ આપણને ખેંચી રહ્યા છે. પણ જો આત્મનિષ્ઠા પ્રધાન હોય તો ઇન્દ્રિયોને વશ કરે, ઇન્દ્રિયોનો ખેંચો ના ખેંચાય. ખાલી શબ્દોથી થતું નથી. અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, એવું તો બધા કહે છે, પણ જેમ પોપટ બોલે એમ બોલે. અમારે વિદ્યાર્થીઓની પાસે અમે ઘણી વાર ખેલ કરીએ, પૂછીએ તારું નામ શું, તો કે ફલાણું. તારું નામ એ નથી, આત્મા છું. એટલે વિદ્યાર્થીઓની બધી સભા બોલે. પૂછીએ કોણ છો? આત્મા. બોલો કોણ છો? આત્મા. કોણ છો? કોણ છો? એ ચાલે પોપટ. પછી બાપુજીનું નામ શું, તો કે પરમાત્મા. પછી વાંદરાઓને થોડા ફેરમાં નાખ્યા વિદ્યાર્થીઓને, કીધું તમારું નામ આત્મા, તમારા બાપુજીનું નામ પરમાત્મા, તમારા માનું નામ શું. ત્યારે એક વાંદરો ઊભો થઈને બોલો, પરમાત્મી. તોતા રટણથી ના થાય. આત્મનિષ્ઠા, આત્મબળ એ અનુભવનું હોવું જોઈએ. આ આત્મનિષ્ઠાની વાત સમજાવી મહારાજે. સ્વરૂપ નિષ્ઠા શું છે તો ગરડા પ્રથમ પ્રકરણનું હમણાં આપણે વાંચ્યું, એમાં જ આવ્યું કે ભગવાનના, નહીં માફ કરજો, પ્રથમ પ્રકરણના 47માં મહારાજ કહે છે, ભગવાનના આશ્રયનું બળ, અત્યંત દ્રઢ ઉપાસના, મૂર્તિમાં અત્યંત પ્રેમ, પ્રત્યક્ષ ભગવાનને વિશે અતિશય પ્રીતિ. મહારાજ સર્વથી પર છે, સદા સાકાર છે, અતિ શુદ્ધ સ્વરૂપ છે. એમના મનુષ્ય ચરિત્રમાં પરમ રુચિ થાય અને પંચ વિષય ક્યારે આકર્ષી ન શકે એને સ્વરૂપ નિષ્ઠા કહેવાય. સ્વરૂપ નિષ્ઠા અને આત્મનિષ્ઠાની તુલના મહારાજે વચનામૃતમાં સમજાવી છે. સ્વરૂપ નિષ્ઠા મુખ્ય છે, એના દ્વારા જ આત્મનિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. આત્મનિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા માટે જોઈએ. જેમ યજ્ઞ કરવો હોય તો ભૂમિની શુદ્ધિની જરૂર પડે, એ જ રીતે આપણું ચૈતન્ય શુદ્ધ હોય તો ભગવાનની ભક્તિ સરળ બને. મધ્યના 9માં વચનામૃતમાં અને 16માં વચનામૃતમાં મહારાજે સરસ વાત કરી છે. અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી, ધર્મરાજાને ધર્મનિષ્ઠા હતી. તમે જુઓ સ્વરૂપ નિષ્ઠાનો પ્રભાવ. વાલા ભક્તજનો,
पितामह ने मारवा महापाप छे, ब्रह्म हत्या महापाप छे, पण भगवान कृष्ण ने कहू के आज तारो धर्म छे, अने अर्जुन ने जो भगवान ना कृष्ण भगवान कृष्ण ना वचन में विश्वास हतो तो एने एक पण पाप स्पर्शी नथी शकू, कारण के स्वयं भगवाने कीधु के तू आ करीश तो तारो उद्धार हूँ करीश। धर्मराजा ने धर्मनिष्ठा प्रधान हती तो एमने बहु समझावा पड़ा छे, એટલે સ્વરૂપ નિષ્ઠા અને ધર્મ નિષ્ઠામાં સ્વરૂપ નિષ્ઠા મુખ્ય છે, પણ એક વાત વાલા ભક્તજનો એ સમજવી જોઈએ કે સ્વરૂપ નિષ્ઠા હોય તો ધર્મ નિષ્ઠાના ફૂલ સહેજે પાંગરે છે, વૈરાગ્ય નિષ્ઠા સહેજે આવે છે, આત્મનિષ્ઠા સહેજે આવે છે। ધર્મવાન હોય એટલે એ સ્વરૂપ નિષ્ઠાવાન હોય એમ ના કહી શકાય, ધર્મવાળા ઘણા હોય મહારાજ કે ધર્મ પાળનારા ઘણા છે, એને શું સત્સંગમાં મોટેરા કરીશું? ભગવાનના આશ્રયનું બળ અદ્ભુત છે, અને સ્વરૂપ નિષ્ઠાને લીધે શું થાય છે એની એક પ્રસંગની વાત કરી સમાપન તરફ જઈશ। ઓછું ભણેલા હોય, શાસ્ત્રોના જાજા જાણકાર ન હોય, પણ સ્વરૂપ નિષ્ઠાનું બળ કેવું હોય, નાઘેરની વાત છે, જૂનાગઢ પ્રદેશની। વિહારીલાલજી મહારાજ ગામડે ગામડે વિચરણ કરતા હતા, એમાં એક આહીરોનો નેસ, વિહારીલાલજી મહારાજ એક એક ઝૂંપડે પધરામણી કરે, એક પાર્ષદ એ આગળ ખુરશી લઈને હાલે, ત્યાં પેલા ભક્તોને ત્યાં બીજી વ્યવસ્થા હોય નહીં, ખુરશી રાખે, મારા શ્રી પધારે, ખુરશી ઉપર વિરાજમાન થાય, પૂજન થાય, મહારાજ ઊભા થાય, થોડી વાત કરે, ત્યાં પાર્ષદ બીજે ઘરે ખુરશી લઈ જાય। ભગવાન સ્વામિનારાયણના આશ્રયથી, ભગવાન સ્વામિનારાયણના ઉપાસનાના રંગથી રંગાયેલા એક આહીર ભક્તને ત્યાં મહારાજશ્રી પધરામણી કરવાની થઈ। એ વખતે મહારાજશ્રીની પધરામણી સાધારણ નહોતી, હાથી હતો, હાથી લઈને ફરતા મહારાજશ્રી, અને આખો ઇલાકો જોવા આવે એવો એક દિવ્ય વાતાવરણ હોય, કુબે હાથી આવ્યા જેવી પરિસ્થિતિ હોય। પાર્ષદ આવ્યા અને ઘરની ઓસરીમાં ખુરશી રાખી, તો હરિભગત કે ત્યાં નહીં, ફરજામાં રાખ, ફરજો એટલે જે માલઢોર બાંધવાનો હોય ને ફરજો, પણ આ ફરજામાં અહીંયા ગાયું બંધાય, બળદ બંધાય, ત્યાં આહીર ભગત પાસે બોલવામાં બહુ એમ ઓલું નહીં, એ કહેલા પધરામણી તારે કરાવી છે કે મારે કરાવી, અહીંયા રાખ, પણ અહીં ગંધાય છે, કહું છું અહીંયા રાખ। આહીરો પ્રેમી બહુ, પોતાને અમે કહીએ અને એને સાધુને તુકારો દે, ત્યાં ખુરશી રખાવી, મહારાજશ્રી પધાર્યા, મોટા મોટા સદગુરુ સંતો સાથે, આહીર ભક્તે સોન થાળીમાં રૂપાના, એ જમાનાના ચલણના રૂપિયા, રાણી સિક્કાના ત્રણ થાળ મૂક્યા, સો સો રૂપિયા, સો રૂપિયા એટલે એ જમાનામાં બહુ કહેવાય। પછી મહારાજશ્રીને કીધું, બાબજી આ એક થાળ રાધારમણ દેવનો, આ બીજો થાળ લક્ષ્મીનારાયણ દેવનો, અને પછી આહીર ભગત બોલ્યો કે મહારાજશ્રી આ ત્રીજો થાળ તારો, તમારો નહીં, આ ત્રીજો થાળ તારો। મહારાજશ્રી જોઈ રહ્યા, ઓલો પાર્ષદ જોઈ રહ્યો, હાલો આ તો કઈક નવીન નીકળ્યું, એટલે મારા શ્રી રાજી થયા, થોડી વાત કરી, પૈસાથી નહીં એના ભાવથી રાજી થયા। હાલો ભક્તજનો સ્વરૂપ નિષ્ઠા શું છે કહી રહ્યો છે, એ ગીતા ભેડા નથી, ભાગવત ભેડા નથી આહીર ભગત, પણ તમે જુઓ એની ઉત્તમ સ્થિતિ, મારા શ્રી ઉભા થયા,
એટલે આહિર ભગત બોલ્યા, મહારાજ થોડી વાર બે બે થોડી વાર બે મારે વાત કરવી. મહારાજને બેસાડ્યા. બોલો ભગત શું કહેવું છે? મહારાજ મારો બાપ ગઈઢો થયો, એનો ખાટલો આ ફરજામાં હતો, અને એને મારો બાપ સ્વામિનારાયણ ગુરુ ગુણાતાન સ્વામી ગોપાલન સ્વામીને લઈને તેડવા આવ્યો, આ ફરજામાંથી તેડી ગયો. મહારાજ મારો જુવાન દીકરો માંદો થયો, એનો ખાટલો આ ફરજામાં, અને એને તેડવા મારો બાપ અહીંયા આવ્યો. તે હે મહારાજ, એ કોઈને ફરજો ન ગંધાણો ના, તારા પાળાને કેમ ગંધાય? ગામડાનો માણસ, એટલી અદ્ભુત નિષ્ઠા. એટલે મહારાજે કીધું કે આત્મનિષ્ઠા, સુખ દુઃખનો નદી તરવી હોય, માન અપમાન તરવા હોય, ટાઢ તડકો સહન કરવો હોય તો કામ લાગે, પણ ઉપાસના રૂપી વહાણ વિના મૃત્યુનો સાગર તરાતો નથી. જેની સ્વરૂપ નિષ્ઠા સુદૃઢ છે એ જ મૃત્યુના મહાસાગરને તરી જાય છે. વાલા ભક્તજનો, બહુ વિષય સુંદર છે, થોડુંક ગહન પણ છે, પણ આપણા જીવનની અંદર મહારાજની સ્વરૂપ નિષ્ઠા સુદૃઢ રહે. એક વાત આપને કહું, માફ કરજો, આશ્રયનો બળ લઈને અધર્મ ન કરાય, નહીતર મહારાજ માફ ન કરે. એટલું યાદ રાખવું જોઈએ કે ધર્મ નિષ્ઠા હશે તો સ્વરૂપ નિષ્ઠા હોય કે ના હોય, પણ સ્વરૂપ નિષ્ઠા હોય તો એમાં ધર્મ નિષ્ઠા સહજ હોય. મારો મહારાજ નારાજ થાય એવું મારાથી કેમ થાય? જો સ્વરૂપ નિષ્ઠા હોય તો વૈરાગ્ય સહજ હોય, મહારાજ સિવાય બીજે પ્રેમ થાય જ નહીં. સ્વરૂપ નિષ્ઠા હોય તો મહારાજ કી આત્મનિષ્ઠા સહજ પ્રગટે છે. એટલે સ્વરૂપ નિષ્ઠાનો ઓથ લઈને અધર્મને માર્ગે ન જવાય. છેલ્લી પણ પ્રાસંગિક વાત કરીશ આજે. ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આકાશ જેવું વિશાળ છે. એમના મંદિરો આકાશ જેવા વિશાળ છે. એ મંદિરોની અંદર સનાતન ધર્મમાં આદરણીય સર્વ દેવો બિરાજે છે. અહીંયા સર્વનો આવકાર છે, અહીંયા કોઈને વિદાય નથી. આકાશના ખોળામાંથી તમે કોને વાત કરી શકો? સનાતન ધર્મની અંદર જે પાંચ દેવોનું પ્રધાનપણું છે, મહારાજે મંદિરોમાં એ પાંચે પાંચ દેવોને પધરાવ્યા છે, એમની પૂજાઓ થાય છે. મારા સનાતન ધર્મના અનુયાયીઓ જે કહેવાય છે, એમની વિનંતી છે કે સનાતન ધર્મનું સાચું અને શુદ્ધ રૂપ જોવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય છે. હું મૂળ સંપ્રદાયની વાત કરી રહ્યો છું, જ્યાં કોઈ દેવની ક્યારેય નિંદા થતી નથી, કોઈ અવતારોની ક્યારેય નિંદા થતી નથી. આ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે આ નિષ્ઠા આપણને શીખવી છે. વાલા ભક્તજનો, આ મૂળ સંપ્રદાય છે. ઘણા લોકો ઘણી વાતો કરે છે, પણ એ બિચારાને એડ્રેસની ખબર નથી. એ જે કંઈ વાત કરી રહ્યા છે ને, એ એડ્રેસ વગર વાત કરી રહ્યા છે. આ સંપ્રદાય એનું જે મૂળ રૂપ છે, વેદ શાસ્ત્રોને માનનારું રૂપ છે. અહીંયા શિવજીની પ્રતિષ્ઠા પણ છે ને અવતારોની પણ પ્રતિષ્ઠા છે. આ સાધુઓ સ્વામિનારાયણ ભગવાનના મંદિરો બાંધે છે, એમ શિવાલયો પણ બાંધે છે અને રામજી મંદિરો પણ બાંધે છે. પણ ક્યારે કેવું બને મને કેવો ખબર નથી, કહું કે ના કહું, પણ થાય છે કે કહું. ક્યારે કેવું બને? તમે બધા ચોપાટ તો રમતા હો, ન રમતા હો તો પ્રાગજીભાઈ જોઈતો હોય ને, એમાં કુકરીઓ હોય,
એમાં જે કુકરી ઘરે પહોંચવાની થાય ને મારી ગાંડી થાય, પછી ગાંડા કુકરાનું કાંઈ નક્કી નહીં. ઘરે શાંતિથી બેઠી હોય એને એ તો શાંતિથી બેસી ગઈ, પણ ગાંડી કુકરીઓ હોય એ કોક ફૂલે બેઠી હોય ને એને મારે. ઓરિજિનલ સંપ્રદાય ઘર છે, ષડંગ સંપ્રદાય ઘર છે, ચોપાટનું ઘર હોય એમ, પણ આમાંથી કેટલીક કુકરીઓ ગાંડી થઈ હોય. હવે એ ગાંડી કુકરીઓ કઈ કે આપણે થોડા કઈ છે, ગાંડી કુકરીઓનું કામ છે. મૂળ સંપ્રદાયના ઘરમાં બેઠેલી કુકરીઓ તો શાંત બેઠી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને આકાશ જેવી વિશાળતા શીખવી છે. કદાચ કદાચ કોઈ ન સમજે ને કે તો આપણે એને વંદન કરીએ. મેં એકવાર બહુ સારા સારા સંતને કીધું, એ સંન્યાસીને કીધું, એક બાજુ આપણે બધાને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે દુઃખ છે, બીજી બાજુ આપ લોકો જ અમારી ગાંડી થયેલી કુકરીઓને વધાવવા જાઓ છો, આ મને સમજાતું નથી. તમે એ લોકોને અનુમોદન એક બાજુ આપો છો, એક બાજુ તમને પીડા થાય છે, તો કમસે કમ તમે મૂળ સંપ્રદાય એની રીત તમારે જાણવી જોઈએ. ખેર, ગોપીનાથજી મહારાજનું સાનિધ્ય છે, દિવ્ય સંપ્રદાય છે, મૂળ સંપ્રદાય સનાતન ધર્મનું ઉજળું રૂપ છે, એમાં આપણા હૃદયમાં કોઈ બેમત નથી. આટલી વાત સાથે આ પવિત્ર અવસરે પૂજ્ય ચેરમેન સ્વામીશ્રી, આયોજકો એ બધાએ આ અવસર આપ્યો અને મારું સદભાગ્ય ગણું છું. આજે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. વાલા ભક્તજનો, પહેલો દી જેનો હારો જાય ને એનો આખું વર હારું જાય. આ ગોપીનાથજી મહારાજના ચરણમાં આટલું સરસ સાનિધ્ય મળે, આનાથી બીજું રૂડું ક્યુ હોઈ શકે. બસ આટલી વાત સાથે પૂજ્યપાદ મહારાજશ્રી, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો સર્વના ચરણોમાં વંદન, અને આપ સર્વમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિય દત્તજી સ્વામી, એમને જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવીએ. વચનામૃત જેવો ગ્રંથ હોય અને એના વક્તા પૂજ્ય માધવપ્રિય સ્વામીજી જેવા હોય, ત્યારે ચોક્કસ આપણને સૌને એ વચનામૃત કથા એનું શ્રવણ કરવાનો આનંદ, કંઈક અનેરો આનંદ આવે. જેમ પૂજ્ય સ્વામીજીએ વચ્ચે વચ્ચે બહુ સરસ પોઈન્ટ કહ્યા, તમે બધા યાદ રાખજો, ચિંતન કરજો. કથા શ્રવણનો નિયમ છે કે એનું ચિંતન કરવું, મનન કરવું, નિધિધ્યાસ કરવો, અને ત્યારે આ વચનામૃત ગ્રંથ છે એ સમજાય. પણ બહુ અદ્ભુત અને બહુ દિવ્ય ગ્રંથ. મોટા મોટા વિદ્વાનો હોય એ પણ જ્યારે આ ગ્રંથ લઈને બેસે ત્યારે એકવાર અહોભાવ થાય અને સાતેય કોઠે દીવા થાય એવો આ ગ્રંથ, વચનામૃત ગ્રંથ. કારણ કે અક્ષરધામના ધણી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એની પરાવાણી એટલે આ વચનામૃત ગ્રંથ. અને એની કથા આવા વક્તા કરતા હોય ત્યારે ચોક્કસ આપણને આનંદ જ આવે. અને આવા ને આવા વક્તા એમના મુખે આપણે દરરોજ અહીંયા વચનામૃત ગ્રંથ એના કથાનું શ્રવણ કરવાનું હોય. વાલા ભક્તો, જ્યારે અત્યાર સુધી આપણે વડીલ સંતોના મુખે સાંભળ્યું કે ગઢપુર ધામ એ સહજાનંદ સ્વામીનું ઘર અને વચનામૃતની પ્રાગટ્ય ભૂમિ, આનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે. એવું ધામ હોય ત્યાં જ્યારે આપણે બેઠા હોઈએ, ઈરાદે રોજ કરતે હે મગર વો તૂટ જાતે હે, ગઢપુર વહી આતે હે જેને શ્રીજી બુલાતે હે. એ સહજાનંદ સ્વામી જેને બોલાવે એ જ ગઢપુર આવતા હોય. અને નંદ સંતોને વડીલ સંતો એમ કહે છે કે આ ભૂમિ ઉપર બેસી અને કોઈ જીવ એને કદાચ અહીંયા શ્વાસ લેવા મળે તો પણ એના ભાગ્યનો કોઈ પાર નથી. એવી ભૂમિ ઉપર આપણે જ્યારે બેસી અને વચનામૃતની કથાનું પાન કરતા હોય અને આટલા બધા સંતોનું સાનિધ્ય અને આપણું છત્ર કહેવાય અને આપણા સૌના હૃદયના
મુગટમણિ કહેવાય એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે એમ કહીએ કે આપણા ભાગ્યમાં કંઈ ખૂટતું નથી એવો અવસર એટલે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ એનો પ્રારંભિક દિવસ અહીંયા ગઢપુર મંદિર એના દ્વારા આજે સુંદર મજાનો એક ક્લાસિકલ આલ્બમ એનું લોન્ચિંગ એ અહીંયા થવાનું છે ત્યારે અહીંયા જે વ્યવસ્થાપક સંતો છે એમને વિનંતી કરીશ કે એ આલ્બમના લોન્ચિંગ એની વ્યવસ્થા અહીંયાથી કરશે. વલ્લભ ભક્તો, અત્યાર સુધી આપણે ઘણા બધા કીર્તનો એનું શ્રવણ કર્યું હશે, નંદ સંતોનું કે ગોપીનાથજી મહારાજના હોય, લક્ષ્મીનારાયણ દેવના હોય, નરનારાયણ દેવના હોય, રાધારમણ દેવના હોય, પણ ગઢપુર મંદિરથી મને ખ્યાલ છે ત્યાં સુધી ક્લાસિકલ આલ્બમ જો કોઈ લોન્ચ થતો હોય તો આજે સર્વપ્રથમ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આ ક્લાસિકલ સોહત હરિ સહજાનંદ એવો આ આલ્બમનું નામ છે અને એ અહીંયા જ્યારે આપણે એનું લોન્ચિંગ કરવાનું છે એ ક્લાસિકલ છે. વળી પાછા નંદ સંતોના પ્રસાદીના જે કીર્તનો છે એ આલ્બમ છે. ત્યારે અહીંયા જે વડીલ સદગુરુ સંતો ઉપસ્થિત છે એમાં આપણા મહોત્સવના ઉપાધ્યક્ષ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી છે, એમની સાથે આપણા ટ્રસ્ટી બોર્ડના ચેમ્બર ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામી, સાથે ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સદગુરુ નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી સરદાર અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી અને જૂનાગઢ ચેરમેન કોઠારી સ્વામી દેવનંદન સ્વામી, આ સૌ સંતોને વિનંતી કરીશ કે અહીંયા પૂજ્ય મહારાજશ્રી પાસે આવશે. સાથે આ ક્લાસિકલ જે ગાયક છે એવા ડૉક્ટર ચિંતનભાઈ મહેતા એ પણ આ સૌ સંતોની સાથે ઉપસ્થિત થશે. વલ્લભ ભક્તો, પૂજ્ય પોતે આઈ કેર સર્જન છે અને એ ચિંતનભાઈ મહેતાને પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી એમણે જ્યારે ક્લાસિકલ નંદ સંતોના કીર્તન જે મૂળ ઢાળ અને રાગ છે એમાં ગાવાની જ્યારે આજ્ઞા કરી ત્યારે પૂજ્ય ચિંતનભાઈ મહેતા એમણે પણ પોતાનું અહોભાગ્ય માની અને જ્યારે આ ક્લાસિકલ કીર્તનો ગાયેલા હોય ત્યારે આવો હાથ ઊંચા કરી અને આ લોન્ચિંગ આલ્બમને એકવાર જય જયકાર સાથે વધાવીએ. બોલો ગોપીનાથજી મહારાજને વલ્લભ ભક્તો, નંદ સંતોના પ્રસાદીના કીર્તનો જે કીર્તનો આ જીવાત્મા ભાવ અને પ્રેમથી શ્રવણ કરે તો માત્ર શ્રવણ માત્રથી બ્રહ્મરૂપ થઈ જાય એવા દિવ્ય આ પ્રસાદીના કીર્તનો છે. અને નંદ સંતોના મૂળ રાગ અને ઢાળમાં ક્લાસિકલ એ કીર્તનો જ્યારે આ ડૉક્ટર ચિંતનભાઈ મહેતા એમણે જ્યારે ગાયા હોય ત્યારે એકવાર જોરદાર તાળીઓથી આ આઈ કેર સર્જન ડૉક્ટર ચિંતનભાઈ મહેતા એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અખિલ પ્રકાશન અક્ષર નિવાસિન, અખિલ પ્રકાશન જન સુખ રાશે કમલ કરે, જય 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 પર બ્રહ્મ મનોહર. નૂતન ઘન નીલ બરાના, નૂતન ઘન નીલ બરાના, કોટિ મદાન માન હરાના. હલો વલ્લભ ભક્તો,
આ જે નંદ સંતોના ક્લાસિકલ આલ્બમ જે લોન્ચ થયો છે એ આલ્બમ અહીંયા સ્ટોર ઉપર પેનડ્રાઈવમાં પણ ઉપલબ્ધ છે અને કદાચ યુટ્યુબમાં આનું ટ્રેલર છે, કમિંગ સૂન કદાચ લોન્ચ યુટ્યુબની અંદર પણ થવાનું હોય તો સૌ ભક્તો એની ખાસ નોંધ લેજો. અહીંયા ધામોધામથી આટલા બધા સંતો ઉપસ્થિત છે, એમાં આશીર્વાદ લેવાના હોય ત્યારે ઉપસ્થિત સંતોમાં અત્યારે આ મહોત્સવની અંદર 551,000ની સેવા જેમણે કરી છે, જેમની સ્મૃતિમાં અક્ષર નિવાસી જગત પ્રકાશ દાસજી સ્વામી એમની સ્મૃતિમાં જેમણે સેવા કરી છે એવા શાસ્ત્રી સ્વામી શાંતિપ્રિય દાસજી સ્વામી અને જગત સ્વરૂપ સ્વામી એમણે સેવા કરી હોય ત્યારે જોરદાર તાળીઓથી પૂજ્ય આ સંતોની સેવાને વધાવીએ. પૂજ્ય મારા શ્રી ડૉક્ટર ચિંતનભાઈ મહેતા એમને હાર પહેરાવી મૂર્તિ અર્પણ કરી અને એનું સન્માન કર્યું હોય ત્યારે જોરદાર તાળીઓથી એ સન્માનને પણ વધાવીએ. વાલા ભક્તો, અહીંયા ઉપસ્થિત સંતોમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી શાંતિપ્રિય દાસજી સ્વામી એમને વિનંતી કરીશ કે અહીંયા આવે અને આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત જે કોઈ ભક્તોએ સેવા કરી છે એમને રૂડા આશીર્વાદ આપશે. શાસ્ત્રી સ્વામી બોલો. સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજની જય. મંચાસીન પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, વક્તાશ્રી, સર્વે સંતો, ઉપસ્થિત સંતો મહંતો, યજમાનશ્રીઓ, સર્વ હરિભક્તને જય સ્વામિનારાયણ. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ગોપીનાથજી મહારાજના આંગણે ખૂબ ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ છે ત્યારે સભા સંચાલકશ્રી એમ કહ્યું કે જે હરિભક્તોએ સ્વામીના હસ્તે અહીંયા સેવા અર્પી છે એમનો સત્કાર કરવા કે આશીર્વાદ દેવા માટે આવે. કોઈ હરિભગતને કહીને સેવા નથી કરી, લેકિન કથામાં કે ધોતિયાના રૂપમાં મળેલી ભેટ આજ ગોપીનાથજી મહારાજને અર્પણ કરી છે. એટલે ગઢડા આ ધામ, જેની નેશનાલિટી ગઢપુરના સંત તરીકે અમને લાગી છે, અમારી પણ કંઈક ફરજ બને કે અમારે પણ ગોપીનાથજી મહારાજના ચરણે કંઈક સેવા અર્પણ કરીએ. સમસ્ત સંત યોગાશ્રમ પરિવાર ડભાણ વતી ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં સેવા અર્પણ કરી છે. એટલે વિશેષ કંઈ ન કહેતા, સમય ઘણો થઈ ચૂક્યો છે, આગળ ફરી પાછા વ્યાખ્યાનમાળામાં ચર્ચા કરીશું. અત્યારે આપ સૌને ખૂબ ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શાંતિપ્રિય સ્વામી પૂજ્ય જગત પ્રકાશ સ્વામીના સેવક છે. આમાંથી ઘણા બધા સંતો ત્યાં રહીને ભણ્યા છે, હું પણ ભણ્યો છું. પૂજ્ય સ્વામીનો આ ગઢપુરમાં કરડા દેશના સત્સંગમાં સંપ્રદાયમાં ઘણું મોટું યોગદાન છે અને એમની ઈચ્છા, એમણે વારંવાર સેવા મંદિરમાં કરતા રહ્યા છે. પૂજ્યપાદ મહારાજશ્રીના આશીર્વાદ તરફ જવું છે. થોડા હરિભક્તોના સન્માન છે, પણ મહારાજશ્રીના આશીર્વાદ બાદ સૌ સંતો અને યજમાનો બધા ભક્તો વતી પૂજ્ય મહારાજશ્રીના ચરણમાં વંદન કરું છું. આપણને બધાને રૂડા પૂજ્ય મહારાજશ્રી આશીર્વાદ આપે. પૂજ્યપાદ મહારાજશ્રી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતે. બોલો ગોપીનાથજી મહારાજની. શ્રી ગોપીનાથજી મહારાજના પાવન સાનિધિમાં
ગઢપુર ખાતે જ્યાં આનંદકોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિએ અતિ કરુણાએ કરીને વચનામૃતો કયા હોય એ વચનામૃતિ પ્રાગટ્ય ભૂમિ અને એ પ્રાગટ્ય ભૂમિમાં એ વચનામૃત ગ્રંથને સમગ્ર વિશ્વ લેવલે એનો જય જયકાર થાય એની મહત્તા સમજાય એના માટે જે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ શ્રી વચનામૃતિ શતાબ્દી મહોત્સવ અને આજની આ શુભારંભની દિવ્ય સભા અને સભાને વિશે વ્યાસાસ અને આરૂઢ થઈને જેમણે આપ સૌ ભક્તોને વચનામૃતના ગહન અર્થને બહુ સરળતાપૂર્વક સમજાવવાનો એક નિર્દોષ પ્રયત્ન કર્યો છે પોતે શ્રી સંપ્રદાયના ખૂબ એક વિદ્વાન મૂર્ધન્ય સંત છે એવા વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત ગઢપુરના ખૂબ એક આગેવાન વડીલ વયોવૃદ્ધ સંત વિદ્વાન 94 વર્ષની ઉંમરે પણ જેઓ શ્રી સભામાં અત્યારે વિરાજમાન છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તે જ પ્રમાણે ગઢપુરના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિત છે આપણા સ્વામિનારાયણ મંદિર ગઢપુરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમણે પોતાના ગુરુજનોના આશીર્વાદથી કર્યું છે એવા ગઢપુર ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ખૂબ કર્મઠ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવન સ્વામી ઘણા બધા સંતો છે અમારા વડતાલના ચેરમેન શ્રી ઉપસ્થિત રહ્યા છે શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી નવતમ સ્વામીજી છે વડતાલ મંદિરના ભૂતપૂર્વ કોઠારી સ્વામી હાલમાં ગઢપુર મંદિરની અંદર એક સલાહકારની સેવા આપી રહેલ સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી બાપુ સ્વામી ઉપસ્થિત છે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે બંને બાજુ જોઈએ તો પણ સમય અભાવે બધાનો ઉલ્લેખ થઈ શકતો નથી ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો આ સમગ્ર મહોત્સવની અંદર જેમણે કેવળ ને કેવળ મહારાજની પ્રસન્નતાના અર્થે મુખ્ય યજમાનનું પદનું બીડું ઝડપ્યું છે એવા પરમ ભગવદીય શ્રી તળસીભાઈ ગોરધનભાઈ ભીકડીયા એમનો પરિવાર એમના સુપુત્ર શ્રી પ્રાગજીભાઈ ચીમનભાઈ વગેરે ખાસ ઉપસ્થિત શેઠ શ્રી જીવરાજભાઈ હોય ઘણા બધા ભક્તો અહીંયા ઉપસ્થિત છે ત્યારે ઉપસ્થિત તમામ ગોપીનાથજી મહારાજના વિશે અનન્ય ભાવ અને ભક્તિ ધરાવનાર તમામ પ્રેમી ભક્તોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ ખાસ કરીને ગઈકાલે જ આપણું સંવત 2079નું વર્ષ શરૂ થયું છે ત્યારે આ પ્રસંગે આપસો ભક્તોને અમારા નૂતન વર્ષના પણ ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો વચનામૃત જે છે આપણા સંપ્રદાયનું એક બહુ આગવું એક અદ્ભુત શાસ્ત્ર કહીએ ગ્રંથ કહીએ મહારાજની પરાવાણી કહીએ વિચાર કરો વાલા ભક્તો કે અનંત કોટી બ્રહ્માંડના ધણી કે જેના રૂવાડે રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય એવા મોટા ભગવાન પોતે પોતાના અક્ષરધામના તખ્ત પરથી કેવળ ને કેવળ પોતાના પ્રેમી ભક્તના ભાવને પૂર્ણ કરવા સારું મનુષ્ય આકૃતિ ધારણ કરીને સમગ્ર ભારત વર્ષનું વિચરણ કરતા થકા સૌરાષ્ટ્રની ભૂમિને એમાં એહલ બાપુનો પરિવાર એમાં દાદા બાપુનો પરિવાર ને એ પરિવારને વશ થઈને જ્યાં 29 વર્ષ રહ્યા હોય એ ગઢપુર ધામનો કેવો મોટો મહિમા હોય. અમને આનંદ એ વાતનો છે કે આજે ઘણા બધા વર્ષોના અંતે આપણી આ પવિત્ર લક્ષ્મીવાડીને વિશે જ્યારે શ્રી વચનામૃતિ શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે ત્યારે એ બદલ ગઢપુર ટેમ્પલ બોર્ડ એના ચેરમેન શ્રી એના કોઠારી સ્વામી એના તમામ ગ્રહસ્થ સભ્યો સુરેશભાઈ હોય અર્જુનભાઈ હોય વિનુભાઈ હોય કે જનકભાઈ હોય ખાસ કરીને એમાં સલાહ સૂચન પોતાના અનુભવ પ્રમાણે જેવું શ્રી આપી રહ્યા છે વર્ષો પૂર્વે પણ ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજનો વહીવટ જેમણે સુપેરે સંભાળ્યો હતો એવા સ્વામી શ્રી ભાનુપ્રસાદ દાસજી સ્વામી હોય કે પછી એમના ગુરુ શ્રી નારાયણ પ્રસાદ સ્વામી હોય પણ મોટી વાત એ છે કે આજે ગઢપુર પ્રદેશના તમામ ગામના ભક્તોએ તો આમાં સહયોગ આપ્યો છે પણ અમારા માટે ખુશીની વાત એ છે કે સંપૂર્ણપણે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના તમામ સંતો સંસ્થાએ ભેગા મળીને આ ઉત્સવની અંદર કાર્ય કર્યું છે અને એમને બહુ આનંદ છે. હું શાસ્ત્રીજીને ઘણીવાર કહેતો હોઉં છું કે વડતાલ ગઢડા હમણાં નવતમ સ્વામીજીએ પણ એને શુભ નેત્રની ઉપમા આપી હતી. આપણે એક મેક છીએ જ્યારે આપણી શક્તિઓ કામે લાગે છે અને એ પણ સામૂહિક રીતે એ પણ વડતાલ જૂનાગઢ ગઢપુર અહીંયા જૂનાગઢના ચેરમેનશ્રી પણ ઉપસ્થિત છે. આ બધી શક્તિઓ જ્યારે કામે લાગે છે ને ત્યારે એક અદ્ભુત ત્યારે મહારાજનો જે મત છે શ્રીજી મહારાજ જે છેલ્લે કહેતા ગયા કે અમારા દાખલા સમૂહ જોજો એ વાતને સાર્થક કરવાની આપણને એક ઓપોર્ચ્યુનિટી મળે છે. તો અમારી કાયમ એવી કોશિશ હોય છે કે આપણે બધા સાથે મળી સહિયારા પુરુષાર્થથી કોઈ કાર્યનો આરંભ કરીએ તો નિશ્ચય અમને વિશ્વાસ છે કે શ્રી હરિની કૃપાથી એ કાર્ય સંપૂર્ણપણે સફળ થશે. આજે જ્યારે
શ્રી વચનામૃત શતાબ્દી મહોત્સવનો શુભારંભ થયો છે એની બહુ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. સાંપ્રત સમયની અંદર જ્યાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નામે અનેક મત અને મતાંતરો પ્રવર્તતા હોય એવા સમય સંજોગોની અંદર મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય, એના મૂળ મંદિરો, એની અંદર પધરાવેલા શ્રી હરિએ પોતાના અર્ચા સ્વરૂપ સમાન દેવો, શ્રીજી મહારાજે પોતે જાતે પ્રમાણિત કરેલા શાસ્ત્રો, પોતે અતિશય કરુણા વચનો કયા હોય એવા શ્રી વચનામૃતો, અને આ ભૂમિનું તો ભાગ્ય એવું મોટું છે કે અહીંયા આપણા સંપ્રદાયનું શિરમૂળ શાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથનું પણ પ્રાગટ્ય આ જ ભૂમિમાં રહીને સતાનંદ સ્વામીએ કરેલું છે. તેમજ સંપ્રદાયના ખૂબ એક વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ પણ શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથની પણ રચના આ જ સ્થાનમાં રહીને કરી છે. તો વાલા ભક્તો, આપણા બધા માટેનું આ ગૌરવ છે. અમારી એવી અપેક્ષા છે કે સંપ્રદાયના તમામ વિદ્વાન સંતો, કર્મઠ સંતો, સક્રિય સંતો, એ ભલે વિવિધ પ્રકારની સંસ્થાઓની વિશે કાર્યભાર સંભાળતા હોય, અને એ જ પ્રમાણે સંપ્રદાયનો જે ભામાશા વર્ગથી આરંભીને જે ભગવાનની ભક્તિ કરતો હોય, શ્રીજી મહારાજ કહે કે ભગવાનનો ભક્ત તપ ત્યાગ જ્ઞાનના ગુણે કરીને યુક્ત વર્તતો હોય ને, એના હૃદય કમળને વિશે ભગવાન શ્રી હરિ પોતે પ્રકાશ કરતા હોય છે, એવા જે ભાવિક ભક્તો છે. અને તદુપરાંત આચાર્ય પદ ઉપર વિરાજમાન આચાર્ય મહારાજ પોતે સ્વયં કેમ ન હોય, આ જો આપણે ત્રણેય ભેગા મળી મૂળ સંપ્રદાયમાં શ્રીજી મહારાજની વિચારધારા પ્રમાણે કાર્ય કરીએ તો નિશ્ચય મહારાજનો જે મત છે કે અમારા દાખલા સામે જોજો અને આખા વિશ્વમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થાય એમાં કોઈ શંકાની વાત નથી. પણ એના માટે થોડા સમયમાં બધું પ્રાપ્ત કરી લેવાની જે તાલાવેલી, અમે જે સર્વજ્ઞાની છીએ એવો ખોટો મિથ્યા જ્ઞાન, એવો દંભ અમને જ અનુસરો, અમે જ સત્યના માર્ગે છીએ, અમે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણને ઓળખીએ છીએ એવો ઘમંડ, આ બધી વસ્તુઓથી દૂર રહેવું પડશે. સ્વામિનારાયણ ભગવાને વચનામૂર્તિ અંદર વારે વારે શું ત્યાગી કે શું ગ્રહસ્થ એ તમામને શીખ આપી છે, કંઈક કડક થઈને આપી છે, કંઈક ભલા થઈને આપી છે. અને એમાં ગઢપુરના જે વચનામૃતો છે, પ્રથમના હોય, મધ્યના હોય કે અંત્યના હોય, એમાં તો મહારાજનો જે મૂળ છે, આખી વિચારધારા છે, બહુ અદ્ભુત છે. ક્યાંક કરુણાભીના થઈને બોલે છે, ક્યાંક બે હાથ ઊંચા કરીને બોલે છે, સૌ છાના રહો, આ તો નિશ્ચયની વાત કરવી છે. ક્યાંક મહારાજ એમ કહે છે, આ તો અમે અમારા રસોઈ હરિભગતની સાથે બહુ વાતો કરી. ક્યાંક મહારાજ ઉદાસ થઈને કહે છે. પણ મહારાજનો જે મત છે, મહારાજ આપણને આ ઘોર કળીકાળમાં કલ્યાણની જે વાત છે ને, બહુ અઘરી છે. આ સંપ્રદાયનો મેઇન મુદ્દો છે કલ્યાણનો. આ સંપ્રદાય આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરવા માટેનો છે. ગુણાતીતાન સ્વામી હોય કે કોઈ પણ મોટા સંતો, બધાએ કહ્યું છે કે કરોડ કામ બગાડીને મોક્ષને સુધારવો. વાત તો મુદ્દો કલ્યાણનો છે, પણ એમાં અહીંયા આપણે બધા ડેમોક્રેસીમાં જીવીએ છીએ, સૌને છૂટ છે, સૌને પોતાને સો કોલ્ડ કહેવાતા હરિભક્ત તરીકે ગણાવવાની છૂટ છે. અરે આજે તો બધું કેવું છે, સુપરફિશિયલ છે બધું. સમુદ્રના ઊંડાણમાં ઉતરીએ તો આપણને સાચા મોતી મળતા હોય છે. આવી દિવ્ય મૂળ સંપ્રદાયના મૂળ સ્થાનકને વિશે ઉત્સવનું આયોજન થયું હોય અને એમાં સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન વરિષ્ઠ સદગુરુ સંતોના મુખેથી જ્યારે આપણે વચનામૃતના રહસ્યનું પાન કરીએ છીએ ને, એ જ સાચા અર્થમાં ભગવાનની બહુ મોટી આપણા પર કૃપા હોય એવું અમે માનીએ છીએ. માટે સૌને ભલામણ છે, શું અહીંયા ઉપસ્થિત કે જેઓ ઓનલાઈન દ્વારા આ પ્રસંગને નિહાળી રહ્યા છે, શું દેશમાં હોય કે વિદેશમાં હોય, આ બધા જ માટે કે જેઓ ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ છે એમના માટેની વાત છે. શ્રીજી મહારાજ કે પરમેશ્વરના વચનને મૂકીને આડો ઓળો ડોલે છે, નિશ્ચય કષ્ટને પામે છે, નિશ્ચય ક્લેશને પામે છે. અને જો ભગવાનના વચનને વિશે રહે તો ભગવાનના સાનિધ્યનું જે સુખ છે એવું એને સુખ પ્રાપ્ત થાય. વચનમાં વર્તે છે ને એનો જ સત્સંગ દ્રઢ રહે છે અને એનો જ ધર્મ દ્રઢ રહે છે. બાકી વચન બારું વર્તે તો મહારાજ કે ઓલા વાડ વગરના ગધેડા જેવું હોય કે ગમે ત્યાં ચરી આવે. હમણાં સ્વામીજી એક બહુ સરસ પોઈન્ટ ઉપાડ્યો, દેવાધિદેવ મહાદેવને પણ તુચ્છ ગણનારાઓ, કે જેમની કોઈ હેસિયત જ નથી, એ પોતે પોતાના વર્તમાન સમયની અંદર એક તુચ્છ લૌકિક સંપત્તિની પ્રાપ્તિ માટે કોટોના આટા મારતા હોય છે, અને એવા પાછા કે અમને મહાદેવ દર્શન કરવા આવ્યા. આ તુચ્છ બાબત છે. શ્રીજી મહારાજ તો કે જેને ચડવા એક ઘોડું ના હોય અને જેને એક ઘોડું હોય, જેને એક કરતાં વધારે ઘોડું હોય, એને વિશે જેને માન હોય, મહિમા હોય, ભાવ હોય,
થોડા કરતાં જેની પાસે વધારે સંપત્તિ હોય એ સંસાર વ્યવહારમાં તો કદાચ મોટો કહેવાય, પણ એવું માનનારા, એવી વિચારધારાવાળાવાળા સર્વે ગ્રહસ્થ અને સર્વે ત્યાગી તુચ્છ છે એવું મહારાજ કહે છે. હવે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ મળ્યા હોય એની કોરનો જે કેફ હોય, મહારાજ કે અમે આંખ બંધ કરીએ ને તો 14 લોકનું સુખ અમારી નજર સન્મુખ ઉત્પન્ન થાય, પણ અમને એમાં પ્રતીતિ નથી. અમદાવાદની અંદર શ્રી નારાયણ દેવની પ્રતિષ્ઠા કર્યા પછી શ્રીજી મહારાજ કે અમે અમારા મન બુદ્ધિ ચિત્ત અહંકારને કીધું કે જો તે પરમેશ્વરના સ્વરૂપ સિવાય બીજી કોઈ બાબતમાં ધ્યાન દોર્યું છે તો અમે તારા ભૂકા કાઢી નાખશું, હું જાણું છું તારા સ્વરૂપને. પોતે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, પુરુષોત્તમ છે, આપણને શીખ આપવા માટે એવું કહે છે. તો નાની નાની બાબતો આપણે જાણીએ છીએ શ્રીમદ ભાગવતજીના આધારે કે ભરતજીને ખાલી એક મૃગના બચ્ચામાં હેત થયું ને કલ્યાણ છેટું રહી ગયું. તો આપણે એવા હળાહળ કળયુગમાં છીએ કે જ્યાં ચારે બાજુ વૈભવ, માન, પાન, સન્માન, કીર્તિ, પ્રતિષ્ઠા, મોટા મોટા મહાલયો, હવે એમાંથી બચતા 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 કલ્યાણની વાત છે. તો એ કલ્યાણની વાત શ્રી વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ ગઢપુરના આંગણે થનાર છે. માટે જે પુણ્યશાળી જીવાત્માઓ છે, જે ભાગ્યશાળી છે, જેની પર ઈશ્વરની કૃપા છે, એને આ વાત સમજાવવાની છે. બાકી તો શ્રીજી મહારાજ કે જેને મોક્ષનો ખપ નથી એને ન તો સંતની કે ન તો શાસ્ત્રની કોઈ વાત કામ આવતી નથી. માટે ભલા થઈ, મહારાજે તો મહારાજના સમકાલીન સમયમાં એક કરોડોની વસ્તી હશે તો શું બધા આશ્રિત હતા? એ તો અનંત કોટી બ્રહ્માંડને બ્રહ્માંડના ધણી જેની પર દ્રષ્ટિ પડી એ બધા પરમેશ્વરના આશ્રિત થયા. તો અંતમાં વાલા ભક્તો, આપણે હજી આવનારા સમયમાં પણ વિદ્વાન સંતોના મુખેથી સાંભળીશું. ખાસ આજના પ્રસંગે અમારી બહુ હૃદયની અમે ઈચ્છા પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. વર્ષ 2019માં જ્યારે વડતાલ ખાતે શ્રી વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવનો શુભારંભ થયો ત્યારે અમે એક વાત કરી હતી કે ઈસવીસન પ્રમાણે 1819 થી 1829 10 વર્ષ સુધી ભગવાન શ્રી હરિએ વચનામૃતો કહ્યા છે. મોટાભાગના વચનામૃતો 2/3 કરતાં પણ વધારે, 70% કરતાં પણ વધારે વચનામૃતો મહારાજે ગઢપુરમાં કહ્યા છે. તદુપરાંત વડતાલ હોય, લોયા હોય, પંચાળા હોય કે પછી અમદાવાદ હોય કે કારિયાણી હોય કે સાળંગપુર હોય, આ બધા સ્થાનોમાં પણ મહારાજે વચનામૃતો કહ્યા છે. પણ જ્યાં વચનામૃતની પ્રાગટ્ય ભૂમિ છે ત્યાં વચનામૃતના ઉત્સવનું આયોજન થાય એવી અમારા હૃદયની ઈચ્છા હતી. અમે હરજીવન સ્વામીને કહ્યું કે 10 વર્ષ સુધી આપણે તો આ કાર્યક્રમ ચલાવવાનો છે, એટલે એ ન્યાયે આપણે વચનામૃત ઉત્સવની જાહેરાત પણ કરી લગભગ વર્ષ 2020માં. પણ સમહાવ મહારાજની મરજી નહીં હોય, આપણે જાણીએ છીએ કોરોના કાળ આવી ગયો. પણ આજે વર્ષ 2022 એ દીપોત્સવીના દિવસો, એ નવા દિવસો, અને એવા દિવસોમાં પરમ ભગવદીય પ્રાગજીભાઈ તળસીભાઈ ભીકડીયાએ પોતાની સદલક્ષ્મી આ ઉત્સવમાં વાવરી છે, માટે એમને અમારા ખૂબ ખૂબ આજે હૃદયથી ધન્યવાદ છે. બહુ ભાગશાળી છો તમે, સાચું સમજ્યા છો, સાચું જાણ્યા છો, આખું વિશ્વ ફરીને આવ્યા છે એ સમજી શકે છે અમે શું કહેવા માંગીએ છીએ. એ તો પરમાત્માની કૃપા હોય ને, મોક્ષ ભાગી જીવાત્મા હોય ને, એ ગમે તેટલો ભટક્યો હોય ભાઈ, મહારાજ તો એને ગમે એમ કરીને લઈ આવતા હોય છે. ત્યારે એવા ભક્તો અહીંયા આજે જ્યારે સહભાગી થયા છો, જીવરાજભાઈ બધા બેઠા છે, આપણે બહુ સત્સંગના સારા કાર્યો કરવાના છે. અમને ખુશી છે કે ગઢપુર મંદિર દ્વારા ગઢપુર મંદિરનો જીર્ણોદ્ધારનો એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. બહુ ઝીણવટપૂર્વક એનું નક્કાસીવાળું કામ થઈ રહ્યું છે, એના પાયાનું કામ થઈ રહ્યું છે. 1000 વર્ષ સુધી આપણા ગઢપુર મંદિરને કાંઈ ન થાય એની વ્યવસ્થાઓ થઈ રહી છે, એની અમને બહુ ખુશી છે. આપણો દાદા ખાચરનો દરબાર કે જેને મહારાજ અક્ષરધામનું મધ્ય ઘોષિત કર્યું છે, એ દાદા ખાચરના દરબારનું જીર્ણોદ્ધારનું કામ થઈ રહ્યું છે. અમને લાગે આજે શ્રી ગોપીનાથજી મહારાજના એક ભવ્ય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન થયું હશે. તો આ બધી વસ્તુઓ વિકાસની છે. હરજીવન સ્વામી તેમજ આપણા મુરબ્બી કોઠારી શ્રી લક્ષ્મીનારાયણ સ્વામી, આ બધા ધીર ગંભીર સંતો છે. ભાનુસ્વામી પાસે ખૂબ એક બહુ બહોળો અનુભવ છે, ત્યારે અનુભવના પ્રતાપે ખૂબ સારા કાર્યો થાય એવી ઈચ્છા અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના આજે અમે વ્યક્ત કરીએ છીએ. અને ખાસ કરીને આ ઉત્સવ આપણો સર્વાધિક સફળ થાય, ખૂબ વિદ્વાન વક્તો અહીંયા આવશે, પોતાનો મત કહેશે, અને અમારો તો જે અંગ ને અમારી જે રુચિ ને અમારો જે અભિપ્રાય કહીએ તમને, જેમ શ્રીજી મહારાજ વારે વારે કહેતા, મહારાજ ક્યાંક સિદ્ધાંતની વાત કરે, મહારાજ એમ કહે કે આ વાત નિત્ય ને નિત્ય રાખજો, રોજ કહેશો ભૂલશો માં. એમ મહારાજ છે ને ઉપાસનાની બાબતમાં બહુ કડક અને બહુ દ્રઢ છે. બીજી ગમે એટલી આડેવળી વાર્તા હોય, ઘણા અખતરડાયાઓ એવું કહે છે કે મહારાજે મધ્યખંડમાં શ્રી ગોપીનાથજી શ્રી લક્ષ્મીનારાયણ દેવ કેમ પધરાવ્યા છે, તેમણે વડતાલનું 12મું વચનામૃત અવશ્ય વાંચવું.
महाराज के कि अक्षरधाम में जे स्वरूप विराजमान है पूर्ण पुरुषोत्तम नु तेज रामकृष्ण अधिकृत रूपे पृथ्वी ने विषय प्रगट थाय छे अने ते स्वरूप नो जे जीव ने सत्समागमे करीने दृढ़ निश्चय थाय छे ते जीव बीजना चंद्रमानी पेटे पूर्णमासी थाय छे पण ए जो भगवान ना चरित्र ने विषय संदेह करे ने तो पूर्णमासी माथी पाछो अमावस्या जेवो थई जाय हवे विचार करो कि महाराजे आ चरित्र कर्युं होय અને મહારાજના ચરિત્રમાં આપણે સંદેહ કરીએ મહારાજ વચનામૃતમાં એમ કે આ મોટા મંદિર એટલા માટે કરાવીએ છીએ કે આમાં કદાચ ત્યાગનો પક્ષ મોળો રખાવીને કરાવીએ છીએ કોઈ મુઠ્ઠી વાળીને બેસી રહે ને એનાથી ઉપાસના ભક્તિ થાય નહીં પણ અમે આ મોટા મંદિરોની અંદર અમે પધરાવેલા જે દેવો છે એને લઈને ભક્તોની ભક્તિ થશે અને ઉપાસના સુદૃઢ રહેશે નહીં તો શું થાય ખબર છે કળિયુગનો જેમ 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 વિકાસ થાય ને અક્ષરડાયા લોકો પોતપોતાની રુચિ પ્રમાણેનો પોતાનો મત પ્રવર્તાવતા જશે અને એક અંધ પરંપરા શરૂ થશે તો આ પ્રકારના જેટલા પણ અક્ષરડાયાઓ છે શુષ્ક વેદાંતિઓ હોય એ બધાને એક જ જવાબ છે કે ગઢપુરના મંદિરના મધ્યખંડમાં શ્રી ગોપીનાથજી મહારાજ વિરાજમાન છે એ ભલે પગ વાંકો હોય પણ એમાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત રહ્યા છે ઘણાને શાસ્ત્રીજી વાંકા પગ સાથે બહુ વાંધો છે ઘણા તો એવા હતા એક સમયમાં કે અમે સાચી નિષ્ઠાવાળા છીએ તો એવા ભક્તો માટે આ જવાબ છે અને જે હજી પણ એવું વિચારતા હોય કે શ્રીજી મહારાજ તો જે તે સમયે ડરતા હતા એટલે આવું કર્યું છે એવા લોકો પાછા શ્રીહરિની સર્વોપરીની વાતો કરતા હોય છે જે મહારાજ કરતા પણ પોતાને વિશિષ્ટ જ્ઞાની ગણાવતા હોય છે એવા પાછા સર્વોપરી માનતા હોય છે અને મૂર્ખ અને ઘેલા વેવલાઓ એની પાછળ અનુસરતા હોય છે ત્યારે નિષ્કળાન સ્વામી કીધું સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ તો એવા ચતુર સુજાણ આજે આ મંડપમાં વિરાજમાન છે તો અમે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણી જે મૂળભૂત બાબત છે પાયાની બાબતો છે અમે તમામ વક્તાઓને પણ ભલામણ કરીશું કે તમારી પાસે વિદ્વતા છે વર્ષો સુધી તમે અભ્યાસ કર્યો છે તો વચનામૃતના સરસ મજાના રહસ્યો તમે પ્રકાશિત કરો ભક્તો આગળ જેના કારણે ભક્તોને મૂળ સંપ્રદાયની જે ઓરિજિનલ તાકાત છે એનો ખ્યાલ આવે તો અંતમાં ગોપીનાથજી મહારાજના ચરણકમળમાં પ્રાર્થના છે ભગવાન આપણા બધાનું મંગળ વિસ્તારો આપણે બધાને શક્તિ આપો બળ પૂરું પાડો અને ટેમ્પલ બોર્ડ વતી ચેરમેન સ્વામી શ્રી હરજીવન સ્વામીને અમે ખૂબ ખૂબ આજે ધન્યવાદ આપીએ છીએ કે તમે બહુ સ્તુત્ય પગલું ભર્યું છે અને બહુ સરસ મજાનો પ્રસંગ આયોજિત કર્યું છે એના માટે અમે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણી પાસેથી આવા નવા સારા કાર્યો કરાવતા રહો જેના કારણે છેવાડાનો હરિભક્ત હોય ને એના હૃદયની અંદર વિરાજમાન શ્રી હરિ પણ એની પર રાજી થાય એવી અમારી ભગવાન શ્રી હરિના ચરણકમળમાં પ્રાર્થના અસ્તુ આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહારાજશ્રીએ ખૂબ જ રૂડા હૃદયના આશીર્વાદ આપ્યા વલ્લભ ભક્તો જોરદાર તાળીઓથી પૂજ્ય બાપજીના આશીર્વાદને વધાવીએ અહીંયા આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ જેમાં જીવના કલ્યાણની વાત હોય જેમાં સમાજના ઉદ્ધારની વાત હોય એવા જ સહજાનંદ સ્વામીના ઉત્સવો હોય ત્યારે વાલા ભક્તો આજે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પ્રારંભ થયો એમાં સાથે સાથે દરરોજ મહાપૂજા એનો પ્રારંભ થયો અખંડ ધૂનનો પ્રારંભ થયો વચનામૃત પ્રદર્શન એનો પ્રારંભ થયો જે વચનામૃતને વર્લ્ડ બુક ગિનિસ બુક ઓફ રેકોર્ડની અંદર સ્થાન મળ્યું છે એ વચનામૃત એનું અદ્ભુત અને દિવ્ય પ્રદર્શન એ પણ આપણે લક્ષ્મીવાડીની અંદર એન્ટર થઈએ એટલે જમણા હાથ તરફ ત્યાં એ વચનામૃત પ્રદર્શન એનો પણ આજે પ્રારંભ થયો છે આજે સાંજે પ્રવીણભાઈ ઉપાધ્યાય તથા સંગીત વૃંદ ઇત્યાદિ સૌ ભક્તો કીર્તન ભક્તિ એનો કાર્યક્રમ બરોબર 9:30 વાગે અહીંયા આ સ્ટેજ ઉપર એ પણ શરૂ થવાનો છે એની સૌ ભક્તો ખાસ નોંધ લેજો આવતીકાલે યજ્ઞ નારાયણ એનો આજથી આમ તો પ્રારંભ થઈ ગયો છે પણ આવતીકાલે જે કોઈ ભક્તો યજ્ઞના યજમાનો છે એ ખાસ ત્યાં યજ્ઞશાળાએ એના યજ્ઞશાળાને બરાબર અડીને જ ત્યાં વ્યવસ્થા કરેલી છે ત્યાં યજ્ઞના યજમાનોએ પોતપોતાના નામ નોંધી દેવા આવતીકાલે વળી પાછા આપણા
સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા કહીએ એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર, જેઓની ઘર સભા દ્વારા આ સમાજના ઘણા બધા લોકો એ ઘર સભામાંથી કંઈકનું કંઈક શીખે છે, કંઈકનું કંઈક જાણે છે, હિન્દુ ધર્મની સાથે જોડાય છે, સાથે સાથે પોતાના જીવનમાં સુખિયા થાય છે એવા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી એ આવતીકાલના વક્તા છે. એની પણ ખાસ સૌ ભક્તો નોંધ લેજો. સાથે આપણા ગુજરાતના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ એ પણ આવતીકાલે બરોબર 10:30 વાગે આપણા ગઢપુર મંદિરના આમંત્રણને માન આપી અને પધારવાના છે. એની પણ સૌ ભક્તો ખાસ નોંધ લેજો. વલા ભક્તો, અહીંયા ઘણા બધા સંતો ઉપસ્થિત છે, એ સૌ સંતોના હું શક્ય હોય એટલા સંતોના ફટાફટ અહીંયાથી નામ લઈશ. પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી ગરડા, શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી વિદ્યા મંદિર, પુરાણી સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી પીપલાણા, પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપ દાસજી સ્વામી નાયર, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવન દાસજી સ્વામી હરિયાણા, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ સંભવ દાસજી સ્વામી અમરેલી, પૂજ્ય કોઠારી સ્વામી હરિકેશવદાસજી સ્વામી ધોલેરા, ઘનશ્યામ જીવનદાસજી સ્વામી કુંડળ, હરિવલ્લભદાસજી સ્વામી ગાંધીનગર, વિષ્ણુપ્રસાદ દાસજી સ્વામી ગારિયાધાર, આનંદ સ્વરૂપ સ્વામી અમદાવાદ, ધર્મપ્રસાદ સ્વામી કોટડા પીઠા, બાળકૃષ્ણદાસજી સ્વામી સદ્ધાન, કૃષ્ણપ્રસાદ દાસજી વેડરોડ ગુરુકુળ, કીર્તનસાગર દાસજી સ્વામી ભાવનગર, અહીંયાથી વડતાલ ચેરમેન લક્ષ્મીનારાયણ દેવનો પ્રસાદીનો હાર લઈ અને અહીંયા આવ્યા હોય, સાથે શ્યામ વલ્લભ સ્વામી ઉપસ્થિત હોય, એ પૂજ્ય ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી એમનું હાર પહેરાવી અને સન્માન કરતા હોય ત્યારે જોરદાર તાળીઓથી એ સન્માનને આપણે સૌ વધાવીએ. હાજરી આપણા વત્સમૃત દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભમાં હતી. આવો વલ્લભ ભક્તો, ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે આરતી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળો, સહજાનંદ દયાળો, બહુ ના ચરણ સરોજ તમારા, મંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી, ચરણે શીશ ધર્યાની, ચરણે શીશ ધર્યાની, દુઃખ નાખ્યા તોડિયા અવસર, કરુણાનિધિ કરુણા બહુ કીધી, બાલ કરુણા બહુ કીધી, મુક્તાનંદ આનંદ કહે મુક્તિ, સુગમ કરે સિદ્ધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી. જ્ઞાતજ્ઞાતકૃતાનિ ચ દાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાયાં પદે પદે.
ठाकुरजी ने आरती आपी सौ भक्तों आरती लई लेशो। वल्लभ भक्तों अहीं प्रसादीनी प्रत वचनामृत ग्रंथ एनी आरती अने पूजन पूज्य महाराजश्रीनी साथे सौ संतोए करी होय। अहीं खास सौ संतो नोंध लेशो, संतोनी पेरामणी ए स्टेजनी डाबी बाजू में संतो छे, एमने मळी लेवु। सौ संतो ने खास विनंती। वल्लभ भक्तो अहींथी परम पूज्य महाराज श्री संतोनी साथे विदाय लेता होय त्यारे आवो एक वार जोरदार ठाकोरजीनो जय जयकार करिए अने अत्यारना सत्रने अहींया विराम आपी। बोलो गोपीनाथजी महाराज ने मनोहर जय 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 पर ब्रह्म मनोहर नटवर तनुधर नाथ हरे नटवर तनुधर नाथ हरे अक्षर निवासिन अखिल प्रकाशिन अक्षर निवासिन अखिल प्रकाशिन जन सुख राशे कमल करे जय 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 पर ब्रह्म मनोहर। गढ़पुर दामे सदा वसंतम प्रेमावतारम अमृत रसालम सुंदर मृदुहासम प्रिय कीर्तन भवतारम वंदे हरिं धर्मसूतम च कृष्णम वंदे हरिं धर्मसूतम च कृष्णम। जय जयकार तेरी जय जयकार मेरे गढ़पुर के नाथ तेरी जय जयकार। जय जयकार तेरी जय जयकार स्वामी तेरे द्वार भरी दिल में बड़ा प्यार गोपीनाथ जी महाराज तेरा करके दीदार तेरा ये श्रृंगार देख गीत में गाऊं जिंदगी सारी तेरी सेवा में बिताऊं करुणा भरी अखियों की क्या मैं बताऊं झलक तेरी पलकों का भी न भुलाऊं। आ जाओ दिल में आ जाओ मेरे दिल में आके तुम बस जाओ। आ जाओ तुम आ जाओ मेरे दिल में आके तुम बस जाओ। जय जयकार तेरी जय जयकार मेरे गढ़पुर के नाथ तेरी जय जयकार। जय जयकार जयकारा बोलो जयकारा स्वामीनारायण का बोलो जयकारा 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 बोलो जयकारा गढ़पुर के नाथ का बोलो जयकारा।